अक्षरधाम महोत्सवनी जय 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 श्री राम जय राम जय जय राम पतित पावन सीताराम श्री राम जय राम जय जय राम पतित पावन सीताराम स्वामी नारायण समरथ नाम मुखति बोलो श्री घनश्याम स्वामी नारायण समरथ नाम मुखति बोलो श्री घनश्याम श्री राम जय जय राम पतित पावन सीताराम मुखति बोलो श्री घनश्याम मुखति बोलो श्री घनश्याम एक बार संत कबीर लाहौरना राजमार्ग उपरथी पसार थता हता। संत कबीरना નામથી આપણે સર્વે સુપરિચિત છીએ, સાથે સાથે તેઓના પદોએ પણ ઘણા બધા લોકોની અંદર ભક્તિભાવના એ જાગૃત કરેલી છે। સંત કબીર લાહોરના રાજમાર્ગ પરથી પસાર થતા હતા તે સમયે તે જ રોડ ઉપરથી તે જ માર્ગ ઉપરથી એક સ્મશાન યાત્રા પસાર થતી હતી। એક માણસને થાઠડીની અંદર બાંધીને ઉંચકીને લોકો ત્યાંથી લઈને પસાર થતા હતા। સાથે સાથે હિન્દુના રિવાજ પ્રમાણે લોકો આહલિક જગાવતા હતા, ભજન કરતા હતા, રામ નામ સત્ય હે, રામ બોલો ભાઈ રામ। સંત કબીર તેઓની પાસે પધાર્યા અને પછી કહે છે, તમે શા માટે રામનું નામ લો છો આટલા બધા? એ કહે છે, સ્મશાન યાત્રાની અંદર અમે નીકળ્યા છીએ, આ માણસ મૃત્યુ પામ્યો છે, એનો અગ્નિ સંસ્કાર કરવા માટે જઈ રહ્યા છીએ, એટલે રામ નામનું રટણ કરીએ છીએ। કબીર કહે છે કે જેની સ્મશાન યાત્રામાં નીકળ્યા છો એ માણસ પોતે તો બોલતો નથી, તો તમે બધા કેમ બોલો છો? પેલા બધા સમજાવે છે કે એ માણસ ન બોલે કારણ કે માણસ મૃત્યુ પામ્યો છે, જ્યારે અમે બધા જીવતા છીએ એટલે અમે બોલીએ છીએ। કબીર તો બહુ મર્મભેદક વાણી બોલનારા કવિ કહેવાય છે। કબીર કહે છે કે જે જીવતો હોય એ જ બોલે, મરેલો હોય ન બોલે ના, કે મરેલો હોય ક્યાંથી બોલી શકે, જે જીવતા હોય એ જ બોલે। તો કબીર કહે છે કે એમ કહી શકાય કે જે બોલે એ જ જીવતા અને જે ન બોલે એ મરી ગયેલા? પેલા લોકો કંઈ સમજી શકતા નથી। ત્યાર પછી કબીર કહે છે કે તમે રોજ બોલો છો? ના, કે રોજ તો નથી બોલતા। તો કે પેલાનું તો એક દિવસે મૃત્યુ છે, તમે નથી બોલતા એટલે બાકીના દિવસ તમે પણ મરેલા જ છો। જે રામનું રટણ નથી કરતો, જે રામનું નામ નથી લેતો, એ વ્યક્તિ જીવતા છતાં પણ મરેલો છે, એને સજીવ ન કહી શકાય। જીવ હોય એટલે સજીવ એ તો છે જ, પરંતુ સાથે સાથે પરમાત્માનું સ્મરણ જે વ્યક્તિ ન કરતો હોય એને જીવ ન કહી શકાય, સજીવ ન કહી શકાય। આપણે બધા કંઈક એવા સજીવ અહીંયા ભેગા થયા છે મહેસાણામાં, બધા સજીવ તો છે જ, પરંતુ ખરા અર્થની અંદર સજીવ જે પરમાત્માનું ભજન રટણ કરી રહ્યા છે, સજીવ તો છીએ જ, પરંતુ સાચી જાગૃતિ તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છીએ। રામનું નામ તો બોલી રહ્યા છીએ, પરંતુ એ રામ નામનો શું મહિમા છે, એ નામની શું સામર્થ્ય છે, એને સમજવા માટે તુલસીદાસે દોરેલા રાહે આપણે સર્વે પ્રયાણ કરી રહ્યા છે। રામચરિત માનસના વંદના ક્રમની અંદર, મંગલાચરણની અંદર તુલસીદાસે સજ્જનોને વંદન કર્યા, દુષ્ટજનોને વંદન કર્યા, ત્યાર પછી તુલસીદાસ
આ સજ્જન અને દુર્જનનો વિવેક શીખવ્યા પછી અધ્યાત્મ માર્ગે ચાલનારા તમામ સાધકોને સંગ કોનો કરવો, કુસંગથી શા માટે છેટા રહેવું એને ચેતવણી આપતા પોતે કહે છે, ગગન ચઢઈ રજ પવન પ્રસંગા કી ચહી મિલઈ નીચ જલ સંગા, સાધુ અસાધુ સદન સુખ સારી સુમિરહી રામ દેહી ગની અતિ ગારી, ધૂમ કુસંગતિ કારિખ હોઈ લિખિય પુરાન મન જો મસી સોઈ, સોઈ જલ અનલ અનિલ સંગાતા હોઈ જલદ જગ જીવન દાતા. તુલસીદાસ કે છે, ગગન ચડી રજ પવન પ્રસંગા, એક ધૂળના રજગણ હોય એને પવનનો સંગ થાય, કહેતા કે સજ્જનનો સંગ થાય, ઉત્કૃષ્ટ પુરુષનો સંગ થાય, તો એ રજકણ એ ભેગા થઈને એક વાદળના નિર્માણની અંદર પોતે સહયોગ આપી શકે છે. જમીન પર રહેનારા હતા પરંતુ એ પોતે ઉર્ધ્વ ગતિ થઈ કારણ કે એવા સજ્જનનો સંગ થયો. સાથે સાથે તુલસીદાસ કહે છે, પણ જો એને પડતા જળનો સંગ થાય, કહેતા કે જે નીચે તરફ ગતિ કરી રહ્યો છે એવા જળનો સંગ જો આ રજકણને થાય તો એ કાદવમાં રૂપાંતરિત થઈ જાય છે. તમે સંગ કોનો કરો છો એ અતિશય અગત્યનું છે. પોપટ અને મેના એ સજ્જનના ઘરની અંદર હોય તો રામ નામનું રટણ કરે છે, અને કોઈ કસાઈના ઘરની અંદર રાખેલા હોય તો મારો કાપો એ પ્રકારે રટણ એના મુખની અંદરથી પણ નીકળે છે. એટલે તુલસીદાસ કહે છે કે સંગ કરવામાં ખૂબ વિવેક રાખવાની જરૂરિયાત છે. ઘણા લોકો એવું બોલતા હોય છે કે અમારે તો બધા સાધુ સરખા, આ વાક્ય જેમ કોઈ સન્નારી બોલે કે મારે તો બધા પુરુષ સરખા એના જેવું છે. બધા પુરુષ સરખા એવું કોઈ સ્ત્રી બોલે તો એ સ્ત્રીને સન્નારી કહી શકાય? પછી તો એને ગણિકાનું જ બિરુદ આપવું ઘટે. એમ જે માણસ એવું બોલે કે અમારે તો બધા સાધુ સરખા, આવું બોલીને દરેક સ્થાને જાય, આદર દરેકનો, પ્રણામ દરેકને, પરંતુ સંગ સમાગમ એ તો આવા જે સત્પુરુષ હોય એનો જ સમાગમ કરી શકાય, નહીં તો આપણને ઉર્ધ્વગતિને બદલે અધોગતિ તરફ નાખતા હોય. ગુણાતીત સ્વામી પોતે પ્રસંગ કહે છે કે એક સંત મહાત્મા હતા, એ જેવા તેવા હતા, એના જીવનની અંદર કોઈ ઠેકાણું નહીં, પરંતુ ભારત વર્ષની અંદર કોણ જાણે આસ્તિકતા એટલી બધી છે, શ્રદ્ધા અંધશ્રદ્ધા એટલી બધી છે, બીજો કોઈ ધંધો ન ચાલે તો આ ધંધો તો ચાલી જ જાય છે. ભગવા કપડાં પહેરે એટલે સાંજ પડે બે પાંચ માણસ તમને પગે લાગનારા મળી જ જાય. આ ઊંઝા રોડ પર કે અથવા કોઈ પણ રોડ ઉપર તમે એક ઓટલો બનાવી દો અને પછી એક માતાજીની એક મહાદેવની મૂર્તિ મૂકી દો, બાજુમાં એક પેલી માળા લઈને પોતે બેસી જાઓ, અગરબત્તીનો ધૂપ શરૂ કરી દો, સાંજ પડે બે પાંચ માણસ તો પૂછવા આવે કે માતા શું છે બાબાજી, અને પછી પોતાને જે કંઈ તકલીફ હોય એની રજૂઆત પણ કરે, અને 100-150 માણસના આશીર્વાદ આપો, એમાંથી એકને જ ફળે ને, ફળવા એનો એ ફળે ને, એમાં તમને જશ મળે, એટલે સહેજે સહેજે માણસનું ચાલી જાય છે. એટલે આ પણ એવા કંઈક મહાત્મા હતા, પરંતુ જીવનનું કોઈ ઠેકાણું નહીં, એનો શિષ્ય એની સાથે જોડાયો. શિષ્યને ગુરુ કહેતા ગયા હતા કે હું જ્યાં જઈશ ત્યાં તને મારા ધામની અંદર લઈ જઈશ. પછી ગુરુ તો મૃત્યુ પામ્યા, શિષ્યનું પણ મૃત્યુ થયું, અને ગુરુ એને લઈ ગયા તો પેલો મૂતરનો ખાડો હતો એની અંદર નાખ્યો, અને વિષ્ઠા પાછ ફરું બધું હતું એની અંદર નાખ્યો. શિષ્ય કહે છે, ગુરુ તમે તો ધામની વાતો કરતા હતા ને કે મોટું સુંદર ધામ અમારું છે, એ કે આપણું ધામ આ જ છે, કે મારા જેવા ધંધા હતા એવી જ ગતિ તને પણ પ્રાપ્ત થાય ને, જેની સાથે જોડાયા હોય એ ચોક્કસ એવી ગતિ આપણને કરી આપશે. તુલસીદાસ કહે છે કે અધ્યાત્મ માર્ગે કોઈ પણ સંતની સાથે જોડાતા પહેલાં એ કયા સ્થાને રહીને બોલે છે, એની સ્થિતિ શું છે, એ અતિશય જોવું અગત્યનું છે. અમદાવાદ તરફ જવું હોય અને ઊંઝાનું બોર્ડ જોઈ અને બસમાં બેસી જઈએ તો કામ ન થાય, બસમાં ચડતા પહેલાં પણ એનું બોર્ડ જોવું પડે છે. એમ સંત સમાગમ કરતા પહેલાં એ કયા સ્થાને આપણને લઈ જાય એવા છે, એની સામર્થ્ય શું, સત્તા શું, એનો અચૂક અભ્યાસ કરવો જ રહ્યો. એટલે તુલસીદાસ કહે છે કે તમે બધા રામના ગુણગાન ગાવા એકત્રિત થયા છો, રામનું ભજન કરો છો, પણ સાથે સાથે આટલા વિવેક એ અચૂક રાખજો. ત્યાર પછી તુલસીદાસ કહે છે કે હું આ રામચરિત માનસ ગ્રંથ લખી રહ્યો છું, મારી વાણી બાળક જેવી છે, બધા પ્રેમથી સાંભળજો. તુલસીદાસ પોતાની બાળક સાથે સરખામણી કરીને પછી કહે છે કે મારી કવિતા મને તો સારી લાગે જ,
પરંતુ બીજા પણ તમે ગમાડજો. કારણ કે તુલસીદાસ કહે છે, આવું મારે શા માટે કહેવું પડે છે? આ લોકની અંદર એક પ્રકારના માણસોનો દુકાળ છે. તુલસીદાસ કહે છે, કેવા માણસોનો દુકાળ છે? જે પર બનીતી સુનત હરશાહી તે બર પુરુષ બહુત જગ નાહી, જગ બહુ નર સર સરી સમબાઈ જે નિજ બાડી બડહી જલ પાઈ. તુલસીદાસ કહે છે, આ લોકની અંદર બીજાના ઉત્કર્ષમાં પોતાનો ઉત્કર્ષ છે એવું માનનારા માણસોનો દુકાળ છે. આજે કેરોસીનની તંગી, પાણીની તંગી, એ બધી તંગી તો છે જ, પરંતુ બીજાના આનંદમાં પોતાનો આનંદ માની શકે એવા સજ્જનોનો આ લોકની અંદર દુકાળ છે. આજે આપણે કોઈકનું સારું મકાન જોઈએ, કોઈકની સારી પદવી જોઈએ, કોઈકનું સારું રૂપ જોઈએ અને આપણે રાજી થઈ શકતા નથી. આ સભામાં કોઈકના કોઠારી સ્વામી વખાણ કરે, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા હોય, કોઈક હરિભક્તના વખાણ થાય, આપણી સાથેના જ હરિભક્તના વખાણ થાય, બધા તાળી પાડતા હોય પણ આપણે તાળી ન પાડી શકીએ. જાણે આપણા હાથે મણમણના વજનિયા લટકાયા હોય એટલું ભારે પડે. હા, કોઈકના ઉત્કર્ષમાં તાળી પાડવી બહુ ભારે છે. એ તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલી શકે, ઇન ધ જોય ઓફ અધર્સ લાઈઝ અવર ઓન, ઇન ધ પ્રોગ્રેસ ઓફ અધર્સ લાઈઝ અવર ઓન. બીજાના ઉત્કર્ષમાં અમારો ઉત્કર્ષ, બીજાના આનંદમાં અમારો આનંદ, આ બોલી શકાય એવું નથી. મહારાજે મુક્તાનંદ સ્વામીને શાસ્ત્રાર્થ કરવા માટે વડોદરા મોકલ્યા, ગાયકવાડ સરકારના ત્યાં. મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ મારી કોઈ બુદ્ધિ નહીં, મારી એવી વિદ્વતા નહીં, શાસ્ત્રની અંદર મારી કોઈ પ્રવીણતા નથી, છતાં પણ મહારાજે આજ્ઞા આપી, આદેશ આપ્યો. મુક્તાનંદ સ્વામી ત્યાં ગયા અને ખરેખર મુક્તાનંદ સ્વામીની સાધુતાએ દિગ્વિજય કર્યો. વાલા રૂમઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે, એ પદ ગાતા ગાતા મુક્તાનંદ સ્વામી હાથમાં કરતાલ લઈ અને વડોદરાના રાજમાર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા છે. લક્ષ્મીવિલાસ પેલેસ અત્યારે જે છે એની આગળથી સ્વામી પસાર થયા અને સભામાં કોઈ સ્વામીની સમક્ષ શાસ્ત્રાર્થ ન કરી શક્યું. સ્વામીની સાધુતા આગળ અને વિદ્વતા આગળ બધા ઝૂકી ગયા. આ બાજુ મહારાજને ખબર મોકલાયા કે મુક્તાનંદ સ્વામીએ શાસ્ત્રાર્થની અંદર વિજય પ્રાપ્ત કર્યો છે, સ્વામિનારાયણ સંપ્રદાય એ સાચો છે, એ પુરવાર કર્યો છે. મહારાજે ત્યાં ગરડાના દાદા ખાચરના દરબારની અંદર બેઠેલા સંતો હરિભક્તોને, દાદા ખાચરને કીધું કે સાકર લાવો, આજે આપણે બધાને પોષે પોષે આપવી છે. અને સાકર લાયા, મહારાજે બધાને પીરસી, ખૂબ પ્રેમથી બધાને જમાડ્યા. મહારાજ કહે છે, મુક્તાનંદ સ્વામી દિગ્વિજય કરી રહ્યા છે. અને હમણાં મુક્તાનંદ સ્વામી આવે છે, મહારાજ કેરના એ તલપાપડ થઈને રાહ જોઈ રહ્યા હતા કે મુક્તાનંદ સ્વામી આવે અને આપણે તેમનો આદર સત્કાર કરીએ. ઘણા બધા રાજી હતા પણ બે સંતો કુરાજી થતા હતા, મહારાજના જ પરમંશ નિર્વિકલ્પાનંદ સ્વામી ને હરિહરિયાનંદ સ્વામી. જોજો, જે બીજાના ઉત્કર્ષમાં રાજી થાય એવા માણસોનો દુકાળ છે, રાજી થઈ શકાતું નથી. મુક્તાનંદ સ્વામી જેવા સંત, ખબર પડી કે માણેક ચોકની અંદર મુક્તાનંદ સ્વામી પ્રવેશ કરી રહ્યા છે. મહારાજ પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા, દોડતા દોડતા મુક્તાનંદ સ્વામીની સામે ગયા. મહારાજ સ્વામીને દંડવત કરવા લાગ્યા. સ્વામીએ મહારાજને ઊભા કર્યા, પછી મહારાજ ભેટી પડ્યા. મહારાજ કહે છે, મુક્તાનંદ સ્વામી તમે અમારી લાજ રાખી, સ્વામિનારાયણ સંપ્રદાય સાચો છે, પુરવાર કરી બતાવ્યું. આમ તો મુક્તાનંદ સ્વામીને નિમિત્ત બનાવ્યા હતા પણ મહારાજે એમને એટલો બધો યશ આપ્યો, એટલું સન્માન કર્યું, આ પેલા બે સંતોથી સહન ન થયું. હતા ભગવાન સ્વામિનારાયણના સંત, નંદકોટીના પરમંશ હતા, છતાં પણ નિર્વિકલ્પાનંદ સ્વામી શું બોલ્યા અન્ય સંતોની હરિભક્તોની હાજરીમાં, એમાં મુક્તાનંદે શું દાડ મારી, એના બદલે અમને મોકલ્યા હોત તો અમે પણ દિગ્વિજય કરીને આવત. આવું ક્યારેક આપણા મનમાંથી પણ કોકનું સારું પ્રવચન સાંભળ્યા પછી બોલાઈ જાય છે કે એમાં શું દાડ મારી, આવું જો અમને કીધું હોય તો અમે પણ કરી શકીએ, આવી પારણ કરે એમાં શું દાડ મારી, આવું તો અમે પણ બોલી શકીએ. કોઈક ધર્માદો કરતો હોય એમાં કઈ વિશેષતા નથી, આટલો તો અમે પણ કરીએ છીએ. કોઈક સેવા કરે અને સંતો એના વખાણ કરે, એક એમાં કઈ મોટી સેવા કરી નાખી નથી, આવી સેવા તો અમે ઘણી વાર કરીએ છીએ. આ બધા શબ્દો ઈર્ષાળુ માણસના શબ્દો છે. રાજી થવું જોઈએ બીજાના ઉત્કર્ષની અંદર, બીજાની પ્રગતિની અંદર, પણ માણસ રાજી થઈ શકતો નથી. લોકની અંદર ઘણી બધી કીર્તિ પ્રાપ્ત કરી શકાય પણ ઈર્ષા ભાવનાનો નાશ કરવો, બીજાના ઉત્કર્ષમાં રાજી થવું ખૂબ ભારે છે. માઇકલ જેક્સનનો ઉલ્લેખ ઘણીવાર સંતો કરે છે, ના સુખ સમૃદ્ધિનો ઉલ્લેખ તો થાય છે પણ એ માણસ ઈર્ષ્યાથી કેટલો પીડાય છે. થોડાક સમય પહેલાં એનો લંડનના એક મેગેઝિનની અંદર કંઈક ઇન્ટરવ્યૂ આવ્યો હતો. એ માણસે હોલેન્ડનો એક તાંત્રિક છે, ડચ તાંત્રિક, એને રોક્યો. હવે અહીંયા આપણે ભુવા જાગરિયામાં માનીએ છીએ એમ એ લોકો પણ ત્યાં માને છે. એણે એક ભુવાને રોક્યો,
ભુવાને રોક્યા પછી માઇકલ જેક્સનને વળી ભેંસ કંઈ દૂધ દેવા નહીં દેતી હોય એવું તો કંઈ તકલીફ નહીં હોય ને, શેના માટે ભુવાને રોકવો પડ્યો હશે? માઇકલ જેક્સને ભુવાને બોલાવ્યો અને કીધું કે મને કેટલાક માણસોની ઈર્ષ્યા આવે છે, મને સતત નડ્યા કરે છે, એ માણસોને છે ને આપણે દાંડિયા ડોલ કરવાના છે, એ માણસોને મારી નાખવાના છે. માઇકલ જેક્સને 23 માણસોનું લિસ્ટ આપ્યું પેલા ડચ તાંત્રિકને કે આ બધા મને નડે છે, એમાં પેલો સ્પિલબર્ગ છે, જુરાસિક પાર્ક ફિલ્મ બનાવનારો, એ સિવાય ઘણા બધા ડાયરેક્ટર, ઘણા બધા એક્ટર જે માઇકલ જેક્સનને સતત પોતાની પ્રગતિના પંથ ઉપર નડ્યા કરે છે, એવા 23 માણસોનું લિસ્ટ આપ્યું અને પેલાને કીધું કે તારે દોરા નાખવા, પેલા દાણા નાખવાના અને તારાથી જે કંઈ વિધિ થતી હોય કરવાની, પણ મહિનાની અંદર આ બધાને મારી નાખવાના. પેલા માણસને પણ પૈસા પડાવવા હતા એટલે આને પણ આનો ગેરલાભ ઉઠાવ્યો અને પેલા એ ફી શું લીધી માઇકલ જેક્સન પાસેથી 75 લાખ રૂપિયા. 75 લાખ રૂપિયા આપી અને પેલા 23 માણસોને મારી નાખાવાના પ્રયત્ન, હજી એક પણ ઓછો થયો નથી. પણ છતાં પણ માણસોને કેવી અંધશ્રદ્ધા અને કેટલી વિશેષ તો ઈર્ષાની વૃત્તિ, કોઈનો ઉત્કર્ષ જોઈ શકાતો નથી. આજે એ પણ ઘણી મોટી પદવીએ બિરાજમાન છે, ઘણો એનો પણ ઉત્કર્ષ થયો છે, પરંતુ બીજાના ઉત્કર્ષમાં રાજી થવું ખૂબ ભારે છે. 7 હેબિટના પુસ્તકમાં લખ્યું છે, ખૂબ સુંદર સિદ્ધાંત છે, વિન વિન. તમે પણ જીતો ને બીજાને પણ જીતવા દો. ક્યારેય બીજાને પરાસ્ત કરીને આગળ આવું એવી ભાવના ક્યારેય મનમાં ન રાખો. ક્લિન્ટન જ્યારે ગાંધીનગર અક્ષરધામમાં દર્શન માટે આવ્યા, પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં બેઠા હતા, પ્રકાશ ઉપર આપણે ફોટોગ્રાફ જોઈ શકીએ છીએ. પછી સ્વામીજીની સાથે પ્રદર્શનના હોલ તરફ ચાલતા ચાલતા જતા હતા, બાપાનો હાથ એણે ક્લિન્ટને પોતાના હાથની અંદર પકડ્યો હતો. એ વખતે ક્લિન્ટન પોતે સાથે ચાલતા બ્રહ્મવિહારી સ્વામી ઈશ્વરચરણ સ્વામીને સંબોધીને શું બોલ્યો? દુનિયાના ઘણા બધા માણસોને હું મળ્યો છું, ઘણા બધા સફળ પુરુષોના સંપર્કમાં આવ્યો છું, પણ આજે પ્રમુખ સ્વામીના સંપર્કમાં આવ્યા પછી એમની કેટલીક વાતો સાંભળી, એનું મુખારવિંદ જોયા પછી લાગે છે કે આ પુરુષ બીજા બધાને આગળ કરીને આગળ આવ્યા છે, કોઈને પાછળ પાડીને આગળ નથી આવ્યા. થોડાક સંપર્કમાં આવ્યા પછી પણ માણસને લાગે છે કે આ બીજાના ઉત્કર્ષમાં રાજી રહી શકે એવા પુરુષ છે. એટલે તુલસીદાસ કહે છે કે આ લોકની અંદર એવા માણસોનો દુકાળ છે જે બીજાના ઉત્કર્ષમાં પ્રસન્ન થાય. તુલસીદાસ એમાં દ્રષ્ટાંત આપે છે સાગરનું. સાગર એ સજ્જનનું પ્રતીક છે. જેમ ચંદ્રની કળા વધતી જાય, પૂનમ ભણી પ્રયાણ કરતી જાય, જેમ ચંદ્રનો વિકાસ થતો જાય, એમ સાગર ખુશ થતો જાય છે. જેમ ભરતી આવે છે ને, એ સાગર પોતે આનંદ અનુભવે છે, અને ચંદ્રને જેમ જેમ દુઃખ આવે, અમાસ ભણી પ્રયાણ કરે, એની ઘટતી કળા હોય, એમ સાગર પણ ઓટ તરફ ખેંચાતો જાય છે, એ દુઃખી થાય છે. સાગર સજ્જનનું પ્રતીક છે. બીજાના ઉત્કર્ષમાં રાજી થવું અને બીજાના દુઃખની અંદર એ દુઃખી થવું, તુલસીદાસ કહે છે આવા સજ્જનોને આપણે પ્રણામ કરવાના છે. ત્યાર પછી તુલસીદાસ રામકથાની અંદર કોને આનંદ નહીં આવે એની પણ વાત કરે છે. હું નથી કહેતો, તુલસીદાસ કહે છે કે રામકથામાં કોને કંટાળો આવશે. પ્રભુપદ પ્રીતિને સામુજી નીકી, તિનહી કથા સુની લાગી ફીકી, હરિહર પદ રતિ મતીને કુતરકી, તિનહ કહું મધુર કથા રઘુબીર કી. જેની રામકથાની અંદર પ્રીતિ નહીં હોય, રામમાં પ્રીતિ નહીં હોય, સાચી સમજણ નહીં હોય, એને આ રામકથા ચોક્કસ ફીકી લાગશે. પછી તુલસીદાસ કહે છે કે મેં જે કંઈ રામકથા લખી છે એ કીર્તિ બનીતી એ સાચી આદર્શ ક્યારે કહી શકાય? તુલસીદાસ સાચી કીર્તિ સાચી સંપત્તિ કોને કહેવાય એની વ્યાખ્યા આપતા કહે છે, કીર્તિ બનીતી ભૂતિ બલી સોઈ, સુરે સરી સમ સબ કહિત હોઈ, રામ સુકીર્તિ બનીતી બદેસા, અસમંજસ અસ મોહી અંદેસા. તુલસીદાસ કહે છે કે આ લોકમાં કીર્તિ અને સમૃદ્ધિ અને કાવ્ય, તુલસીદાસ ત્રણ વસ્તુ સાચી કોને કહેવાયની વ્યાખ્યા આપે છે. સાચી કીર્તિ કોને કહેવાય, સાચી સમૃદ્ધિ કોને કહેવાય, અને સાચું કાવ્ય ગ્રંથ શાસ્ત્ર કોને કહેવાય એનું લક્ષણ બતાવતા કહે છે, જે દરેકને લાભ કરાવી શકે, દરેકનું સારું કરે, એ જ સમૃદ્ધિ સાચી. આજે આપણે કરોડપતિ થયા, લાખોપતિ થયા, પણ કોક માણસને સહેજ મદદ ન કરી શકીએ તો આપણી સમૃદ્ધિ શા કામની? આપણે ઘણું બધું ભણ્યા, ડૉક્ટર થયા, એન્જિનિયર થયા, પણ કોઈક અભણ બાળકને પુસ્તક ખરીદવાના પૈસા ન હોય, એને પુસ્તક ખરીદીને લાવી ન આપી શકીએ તો આપણી એ સમૃદ્ધિ, આપણી એ વિદ્વતા શા કામની? તુલસીદાસ કહે છે કે સાચી વિદ્વતા એ છે, સાચી સમૃદ્ધિ એ છે, સાચી કીર્તિ એ છે. ઘણા બહુ ઊંચાઈ પ્રાપ્ત કરે છે પણ તાડ જેવી તેઓની ઊંચાઈ હોય છે, કોઈ અન્ય માણસને સહેજ પણ છાંયડો આપી શકતા નથી. તુલસીદાસ કહે છે પ્રગતિ ચોક્કસ કરો, પણ આપણી કીર્તિ સમૃદ્ધિ બીજાને લાભ થાય
એવી હોવી જોઈએ. સાથે સાથે કાવ્યનું શાસ્ત્રનું લક્ષણ જણાવતા કહે છે કે સાચું પુસ્તક સાચું કાવ્ય પણ કયું કહેવાય, માનસિક કાવ્ય છે એટલે કાવ્ય લખે છે કે જે સર્વનો લાભ કરી શકે, સર્વને સુખદાયી બની શકે. આજે MBBSનું સારામાં સારું પુસ્તક હોય પણ આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો હોય એને કેટલું કામ લાગે, એને સહેજ પણ કામ ન લાગે. એન્જિનિયરિંગનું સારામાં સારું પુસ્તક હોય પણ વકીલને શું કામ લાગે, એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૂરતું જ સીમિત રહે છે એમ એ સર્વને લાભ કરાવી શકતું નથી. તુલસીદાસ કહે છે કે રામચરિત માનસરૂપી ગ્રંથ એ સર્વેને લાભ કરાવી શકે એવો ગ્રંથ છે. એ ગ્રંથની અંદર તુલસીદાસ હવે રામાયણના પાત્રોને વંદન કરી રહ્યા છે. ગઈકાલે આપણે વાત કરી હતી કે રામાયણના પ્રત્યેક પાત્ર એ પૂજ્યનીય છે, એના એક એકનો પરિચય પ્રાપ્ત કરીએ તો ગુણોથી તેઓની સમક્ષ સંત કે હરિભક્ત દરેકનું મસ્તક ઝૂકી જાય એવી ભાવના, એવા ગુણોથી સમૃદ્ધ એ પાત્રો છે. એ પાત્રો કેવા હતા એ આપણે આ પ્રસંગ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. પરંતુ તે પૂર્વે ઘણા લોકો કહેતા હોય છે કે રામાયણના પાત્રો ખૂબ ચર્ચાસ્પદ બની ચૂક્યા છે. ઘણા કહે છે કે રામનું પાત્ર પણ ચર્ચાસ્પદ છે, સીતાનું પાત્ર પણ ચર્ચાસ્પદ છે. આ પ્રકારે ઘણા અણસમજુ માણસો બોલતા હોય છે. એ સમયે સંતો સમાધાન આપતા કહે છે કે એકવાર ગામડા ગામનો એક માણસ ગામની અંદર કરિયાણાની દુકાન હોય છે ત્યાં ગયો અને પછી કહે છે મારે ગોળ ખરીદવો છે, જરા બતાવો તો ખરા. અને ગોળનો એક ગાંગડો એ પોતે પોતાની હથેળીમાં લે છે, એક મિનિટ, બે મિનિટ, પાંચ મિનિટ સુધી સતત જોયા કરે ગોળને બધી બાજુથી 180 ડિગ્રીએ ફેરવી ફેરવીને, અને સતત પોતાની હથેળીમાં જોયા કરે અને થોડીક વાર રહી અને પછી પેલા દુકાનદારને ગોળ પાછો આપતા કહે છે ગોળ તો બહુ ચીકણો છે. પાછો આપતા કહે છે તમારી દુકાનનો ગોળ બહુ ચીકણો છે. પેલો દુકાનદાર કહે છે ગોળ ચીકણો નહોતો, 5 મિનિટ હથેળીમાં મસળી મસળીને તે ચીકણો કરી નાખ્યો. ગોળ ચીકણો નહોતો તે પકડી રાખ્યો, ઘડીમાં ખોલતો તો ઘડીમાં બંધ કરતો તો, એમ કરીને તે ચીકણો કરી નાખ્યો. એમ કોઈ પણ ગ્રંથના કોઈ પણ ઇતિહાસના ભગવાન અને ભગવાનના ભક્તના પાત્રો એ ચર્ચાસ્પદ નથી. આપણે વાતો કરી કરીને એને ચર્ચાસ્પદ કરી નાખ્યા છે. જેમ ગોળને ચીકણો કરવામાં આવે છે એમ રામના અન્ય દુર્ગુણો બતાવીને, રામની મર્યાદાની અંદર કંઈક દોષ બતાવીને આપણે એ પાત્રને દોષિત બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ કેવા ગુણિયલ એ પાત્રો છે. વનવાસ રામનો પૂર્ણ થઈ ચૂક્યો છે. વનવાસ પૂર્ણ કર્યા પછી રામ અયોધ્યાની અંદર પધાર્યા. એ સમયે રાજનું રાજતિલક વિધિ સંપન્ન થયો, રાજ્યાભિષેક થયો, રામ આસનસ્થ થયા છે. એ વખતે પોતાના કુટુંબના તમામ સભ્યો સામે ઉભેલા હોય છે અને રામ કહે છે જેને જે જોઈએ તે મારી પાસે માગી લો. તમામ ભાઈઓને, તમામ ભાઈઓની પત્નીઓને આ પ્રકારે આદેશ આપે છે. રામના પ્રિયજનોની માગણી એ જ એમનો પરિચય છે. શું માગે છે? રામે ભરતને કીધું ભરત તારે જે કંઈ જોઈતું એ મારી પાસેથી માગી લે. ભરત કહે છે ભાઈ મારે બીજું કાંઈ જોઈતું નથી, તમારી કેવળ નિર્મળ ભક્તિ, શુદ્ધ ભક્તિ કરી શકું એવું વરદાન તમે મને આપો. આ ભરતની માગણી છે. કેટલો ઉત્કૃષ્ટ ભાઈ છે, ભગવાન પાસે કેવળ ભક્તિ માગે છે. લક્ષ્મણને કીધું લક્ષ્મણ તમે મારી પાસે કંઈ માગી લો. લક્ષ્મણ કહે છે 14 વર્ષ તો આપની સાથે રહેવા મળ્યું, સતત સાનિધ્ય પ્રાપ્ત થયું, પણ જીવું ત્યાં સુધી આપનાથી ક્યારે છીટું ન થાય, આપનું પ્રત્યક્ષ સાનિધ્ય સતત હું અનુભવી શકું એવી કંઈક કૃપા, એવું કંઈક વરદાન આપો. આ લક્ષ્મણની માગણી છે. ત્યાર પછી શત્રુઘ્નને કહે છે શત્રુઘ્ન તમે મારી પાસે કંઈક માગો. શત્રુઘ્નને ભરત સાથે ખૂબ અનન્ય પ્રીતિ હતી. જેમ લક્ષ્મણ રામની સેવા કરતા હતા, લક્ષ્મણે રામના બહિર્પ્રાણ સમા છે, એમ શત્રુઘ્ન એ ભરતના બહિર્પ્રાણ સમા હતા, ભરતની ખૂબ સેવા કરતા. એટલે શત્રુઘ્ન કહે છે મને ભાઈ ભરતની સેવા મળે જીવું ત્યાં સુધી મારી પત્ની કે અન્ય સગાવાલા કે મારી મોટપ એ સહેજ પણ વિક્ષેપ ન કરી શકે ભરતની સેવામાં, એવું કંઈક વરદાન તમે આપો. ત્યાર પછી ભરતની પત્ની માંડવી, એ માંડવીને રામ કહે છે કે તમે મારી પાસે કંઈક માગી લો. એ વખતે ભરતના ધર્મપત્ની માંડવી એ માગણી કરતા કહે છે કે જે વિપત્તિ, જે કષ્ટો આપે 14 વર્ષ પર્યંત સહન કર્યા છે એ કાયમ મારી નજર સમક્ષ રહે. ઘરની અંદર કંઈક પ્રશ્ન સર્જાય, ખાવા પીવામાં, પહેરવા ઓઢવામાં, વરસાદની અંદર, ઠંડીમાં, ગરમીમાં, એ વખતે તમારો 14 વર્ષનો વનવાસ સતત મારી નજર સમક્ષ રહે એવું મને વરદાન આપો, જેથી દુઃખના સંજોગોમાં પણ હું ધીરજથી એ પ્રસંગને પાર પાડી શકું. આ ભરતની પત્નીની માગણી છે. ઉર્મિલાને પૂછ્યું લક્ષ્મણની પત્નીને કે તમે અમારી પાસે કંઈક માગી લો. એ વખતે ઉર્મિલાની સમજણ તો બધા કરતાં વેંત ઊંચી હતી. ઉર્મિલા કહે છે કે આ કુળમાં મને પુત્રવધુ બનવા મળ્યું એનાથી મોટું કંઈ સૌભાગ્ય હોઈ જ ન શકે. રઘુકુળની પુત્રવધુ તમે બનાવી એ જ મારા માટે મોટું વરદાન છે, એના સિવાય મારે બીજું કંઈ જોઈએ જ નહીં. અને ત્યાર પછી શત્રુઘ્નના ધર્મપત્ની શ્રુતકીર્તિ એને પૂછ્યું કે તમે કંઈક માગણી કરી લો. એ વખતે શ્રુતકીર્તિને રામે આવું કહ્યું ત્યાં જ પોતે રડવા લાગ્યા.
ચોદાર આંસુએ રડી રહ્યા છે ભરત, લક્ષ્મણ ને શત્રુઘ્ન આ બધા જોઈ રહ્યા છે કે શું પ્રશ્ન થયો, હજુ માગણી કરવાની વાત આવે છે. ત્યાં જ્યાં રડવા લાગી એ વખતે શ્રુતકીર્તિ રામને કહે છે કે ખરેખર આપશો ને તમે, હું માગું ને પછી ફરી નહીં જાઉં ને. એ વખતે રામ કહે છે, રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચનું ન જાય, વચન અમારું ક્યારેય ફરશે નહીં. એ વખતે શ્રુતકીર્તિ પોતે કહે છે કે મારી આગળ જેટલા કંઈ ભાઈઓએ માગણી કરી, ભાભીએ માગણી કરી, એ તમામ માગણી એ ભાવનાના રૂપમાં છે, કોઈ સ્થૂળ પદાર્થ માગ્યા નથી. આજે હું આપની પાસે કંઈક સ્થૂળ પદાર્થ જે આપી શકાય ને હું મારા હાથમાં પકડી શકું એવું કંઈક લેવા માગું છું. એટલે લક્ષ્મણને શત્રુઘ્નને થયું કંઈ આગું પાછું ન માગે તો સારું, હવે બીજા બધાએ ભાવનાના રૂપમાં માગ્યું અને આ સ્થૂળ પદાર્થ રામ પાસેથી શું માગશે. એ વખતે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે શ્રુતકીર્તિના મોઢામાંથી કેવા શબ્દો કેવી માગણી નીકળે છે. અને ત્યાં જ શ્રુતકીર્તિ કહે છે કે 14 વર્ષ આપે જે વલકલ ધારણ કર્યા એ વલકલ મને આપો. શું શ્રુતકીર્તિની માગણી છે! રામના કુટુંબનું પ્રત્યેક સભ્ય એ કેટલા બધા ગુણિયલ છે, કેવા રામની સાથે જોડાયેલા સભ્યો છે. એ કહે છે 14 વર્ષ વલકલ ધારણ કર્યા એ પ્રસાદીના વલકલ મને આપો. રામ કહે છે, વલકલને આપ સ્વીકારીને શું કરશો? એ વખતે શ્રુતકીર્તિ પ્રત્યુત્તર આપતા કહે છે, શાસ્ત્રમાં 4 આશ્રમની વાતો આવે છે. 51 વર્ષની ઉંમર થાય ત્યાર પછી વનમાં જવાય, પરંતુ આપે તો યુવા અવસ્થામાં જ વનવાસ ગ્રહણ કર્યો. આપના યુવાનીના 14 વર્ષ આપે વનની અંદર પસાર કરી દીધા. આપનો આચાર, આપની આ વર્તણૂક, આપનું વર્તન સતત મારા નજર સમક્ષ રહે એને ક્યારેય વિસરી ન શકું, ક્યારેય ભૂલી ન શકું, એના માટે આપના વલકલ મને આપો. રામ કહે છે, વલકલને તમે શું કરશો? એ વખતે શ્રુતકીર્તિ કહે છે કે મારા ઘરે ઘર મંદિરમાં પૂજાઘરની અંદર આ વલકલ રાખીશ, નિત્ય પૂજા કરીશ અને વલકલને પ્રણામ કર્યા પછી રોજ વિચાર કરીશ કે આ રઘુકુળના સંતાનની પુત્રવધુ હું છું. જેના રામ એ 14 વર્ષ પોતાના પિતાની એક આજ્ઞાથી 14 વર્ષ કોઈ પણ પ્રશ્ન વગર વનવાસનો સ્વીકાર કરે છે, આજ્ઞા સારધાર પાર પાડે છે, તો હું એ કુળની પુત્રવધુ છું. તો મારે મારા પતિદેવ સામે કે કોઈની સામે બોલાય નહીં, મારું વર્તન મારે પણ યોગ્ય રાખવું જોઈએ, એની પ્રેરણા હું તમારા વલકલમાંથી પ્રાપ્ત કરતી રહીશ. એક એક પાત્ર રામાયણના કેટલા ગુણિયલ છે, એટલે તુલસીદાસ કહે છે કે હવે આવા બધાને હું પ્રણામ કરું છું. રામાયણના પ્રત્યેક પાત્ર એ આપણા સૌ માટે પૂજ્યનીય છે, એટલે રામમાં અનુરાગ ધરાવનારા દશરથને પ્રણામ કર્યા, વિદેહી જનકને પ્રણામ કર્યા, નિયમ વ્રતનિષ્ઠ એ ભરતને પ્રણામ કર્યા, ત્યાર પછી લક્ષ્મણને પ્રણામ કરતા તુલસીદાસ લખે છે કે લક્ષ્મણ કેવા છે, જેના ચરણ સુંદર છે એવા લક્ષ્મણને હું પ્રણામ કરું છું. તુલસીદાસ લખે છે કે લક્ષ્મણ એ દંડને ઠેકાણે છે ને રામ એ ધ્વજાને ઠેકાણે છે, ધજાને ઠેકાણે છે. જેમ દંડ વગર ધજા એ ફરફરી શકતી નથી, એમ લક્ષ્મણ વગર એ રામની સુકીર્તિ એ દૂર સુધી ફેલાઈ શકતી નથી. લક્ષ્મણને નિમિત્ત બનાવ્યા છે. લક્ષ્મણના ચરણ સુંદર શા માટે કહ્યા? લક્ષ્મણના ચરણ તો ઉગાડે પગે રામની સાથે ફર્યા છે, એ સુંદર ક્યાંથી રહ્યા હોય? પણ તુલસીદાસ કહે છે કે જેના ચરણ રામના ચરણને અનુસરે એ જ ચરણ સુંદર છે. જે સતત રામના ચરણને 14 વર્ષ પર્યંત અનુસર્યા છે માટે લક્ષ્મણના ચરણને પ્રણામ કરે છે. રામ એકને ઠેકાણે છે, ભરતનું સ્થાન 9ના આંકડાને ઠેકાણે છે અને લક્ષ્મણનું સ્થાન 0ને ઠેકાણે છે. લક્ષ્મણ 0 સમાન છે પણ 1ની બાજુમાં ઉભા રહે તો 1ડાની કિંમત 9 ગણી વધારી આપે છે. એટલે રામની કિંમતમાં વધારો કરી શકે, ભક્તો સુધી પહોંચાડી શકે એવું ચરિત્ર એ લક્ષ્મણનું છે, એવા લક્ષ્મણને પ્રણામ કરે છે. શત્રુઘ્નને પ્રણામ કર્યા કે તાડકાને શૂળપંખાનો વધ તો કરી શકાય કારણ કે 12ની રાક્ષસી છે, પણ ઘરની અંદર રહેલી રાક્ષસી મંથરા જે અંદરનો દુશ્મન છે, આંતરિક શત્રુ છે, એનો નાશ, એના ઉપર હાથ એ શત્રુઘ્ન ઉપાડવા તૈયાર થયા હતા એટલે શત્રુઘ્નને પ્રણામ. ત્યાર પછી હનુમાનજીને વંદન કર્યા, પણ સ્ત્રી પાત્રોનો કંઈક નામ ન આવ્યો, એનો ઉલ્લેખ ન આવ્યો. એટલે લોકો કહે છે કે ઉર્મિલા જેવું પાત્ર, શ્રુતકીર્તિ જેવું પાત્ર, માંડવી જેવું પાત્ર, એ લોકોને તુલસીદાસે પ્રણામ શા માટે ન કર્યા? સીતાજીને વંદન કર્યા તો રામની જે ભાઈઓની પત્નીઓ એ બધાને પણ પ્રણામ કેમ ન કર્યા? તુલસીદાસ કહે છે કે જનક કુળની અંદર જન્મેલા તમામ સ્ત્રીઓ, તમામ પુત્રીઓ એ બધી પ્રણામને વંદનને યોગ્ય જ છે, પરંતુ એ બધાને પ્રણામ કરતાં કંઈક અન્યાય ન થઈ જાય, એના ગુણ લખવામાં કંઈક અધૂરપ ન રહી જાય, એટલે એ લોકોને પ્રણામ કરવાનું સાહસ નથી કરતો. એક એક પાત્ર એને પ્રણામ ન કરી શકાય. શા માટે ન કરી શકાય? કારણ કે કંઈક ઓછું લાગી જાય, એના ગુણોનું વર્ણન કરતાં કંઈક અધૂરપ રહી જાય.
અને પછી તુલસીદાસના આધારે કથાકારો સમાધાન આપે છે કે જનકની આ તમામ પુત્રીઓ એ કોને સ્થાને છે. જેમ આપણે એક મકાન બનાવ્યું, ઘર બનાવ્યું હોય અને એના પાયાને સ્થાને આ જનક કુળની તમામ દીકરીઓ છે. મકાનની અંદર મકાનની તમામ દિવાલોને સીલિંગને કલર કરી શકાય, પણ પાયાને ક્યારેય કલર ન કરી શકાય. પાયાને કલર ક્યારે કરાય? મકાન ઊંધું ભૂકંપમાં પડી ગયું અને પાયો થોડો બહાર નીકળ્યો હોય તો કલર થાય, પાયાને કલર ન થઈ શકે. એટલે જનક કુળની તમામ પુત્રીઓ એ પાયાને સ્થાને છે. એના ઉપર હું રંગ કરવાનું સાહસ કરતો નથી. મેં તો રઘુકુળની તમામ વ્યક્તિઓને પ્રણામ કરવાનું, એને રંગ કરવાનું, એના ગુણગાન ગાવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આ પ્રકારે જાનકીજીને વંદન કર્યા, પણ અન્ય બાઈઓને પોતે પ્રણામ કરતા નથી. આ પ્રકારની ઉચ્ચ ભાવનાને લઈને પ્રણામ નથી કર્યા. ત્યાર પછી સર્વે વાનરોને વંદન કરે છે. જે ભગવાનના કામની અંદર આવ્યા એ વાનરોને પણ પ્રણામ. જેમ ગણપતિની મૂર્તિની બાજુમાં ઉંદરડો પણ દોરીએ છે. હવે ઉંદર તો ઘરમાં જો જાગ્રત ઉંદર ઘૂસ્યો હોય તો કાઢવાના પ્રયત્ન આપણે બધા કરીએ છીએ. જીવતો ઉંદર જો ઘરમાં ઘૂસ્યો હોય તો કાઢવાના પ્રયત્ન કરીએ, પરંતુ ગણપતિના ફોટાની અંદર ઉંદર હોય એને પણ આપણે દોરાવીએ છીએ, એને પ્રણામ કરીએ છીએ. શા માટે? ગણપતિનો સંગ થયો, ગણપતિનું વાહન છે. જેમ દરેક માતાજીના કંઈ જુદા જુદા વાહન હોય છે એને પણ પ્રણામ વંદન કરે છે, એમ રામના કામની અંદર આ વાનરો આવ્યા છે, માટે વાનરોને પણ તુલસીદાસ પ્રણામ કરે છે. ત્યાર પછી તુલસીદાસ એ રામના નામને પ્રણામ કરે છે. રામના નામને પ્રણામ વંદન પોતા કરતા લખે છે, રામ એક તાપસતી તારી નામ કોટી ખલ કુમતિ સુદારી ઋષિ હિતિ રામ સુકેતુ સુતાકી સહિત સેન સુત કી નહીં વિવાકી. તુલસીદાસ કહે છે કે રામના નામને હું પ્રણામ કરું છું. ભગવાનના નામની વંદના કરી રહ્યા છે. સંતો ઘણી વાર વાત કરે છે ને, અત્યારે વૈજ્ઞાનિકો પણ કહે છે, ટુડે વી આર લીવ ઇન ધીસ સોસાયટી. કઈ સોસાયટીમાં જીવીએ છીએ? જે એનર્જીનું પ્રાધાન્ય છે, જે યંત્ર શક્તિનું પ્રાધાન્ય છે. અને ખરેખર યંત્રનો પ્રવેશ થયો આ પૃથ્વી પર ત્યાર પછી ઘણી ઓછી મહેનતે ઘણું સારું કામ એ થવા લાગ્યું છે. પહેલાં કપડાં ધોવા માટે કેટલો દાખલો કરવો પડતો, વોશિંગ મશીન આવ્યા એટલે અંદર નાખ્યા નથી, પછી રસોડાનું કામ કરવા ગયા નથી, ટાઈમિંગ સેટ કર્યો અને કપડાં ધોવાઈ જાય. અહીંયા બીજા પેલા મશીન તો કપડાં સૂકવવાના તો નથી આવે, પણ અમેરિકામાં તો કપડાં સૂકાઈ પણ જાય ત્યાં સુધીના પણ મશીન એ આવતા હોય છે. એટલે યંત્ર એક ઉમેરાયું તો કેટલી બધી મહેનત એ ઘટી જાય છે. ઘરઘંટી પેલા ઘરની અંદર ફેરવતા હતા, પેલા ફેરવવાના બાઈઓ આ બધું કામ કરતા હોય, પણ આજે પેલી મશીનવાળી ઘરઘંટી આવી ગઈ, મોટરવાળી, વિના યત્ને, કંઈ વિશેષ યત્ન કરવાનો રહેતો નથી, એક યંત્ર આવી ગયું, સાધન આવી ગયું, તો આપણી મહેનતમાં કેટલો બધો ઘટાડો થઈ શકે છે. સારંગપુરમાં સંતોએ તો લીંબુ નીચોવાનું પણ મશીન બનાવ્યું છે, લીંબુ નીચોવાના પણ મશીન છે. કારણ કે આટલા બધા 250 સંતો છે, પારણા ધારણા પારણા થતા હોય એની અંદર દર દિવસે બધા કેટલા બધા લીંબુ નીચોવાના હોય તો લીંબુ નીચોવાનું મશીન છે, રોટલી બનાવવાનું પણ મશીન છે. વસાવું છે રોટલી બનાવવાનું મશીન એ BAPSની અંદર બનાવ્યું છે, ખૂબ સુંદર મશીન. આ દિવ્ય પુરુષ સ્વામી વગેરે સંતોએ તૈયાર કર્યું છે, પણ એ તો બહુ મોટા સ્કેલની અંદર ફૂલદોલ જેવો સમયો હોય, જલજીણી શ્રાદ્ધ જેવો, હજારો માણસોની રસોઈ કરવાની હોય, આ બાજુ લોટ ખાલી અંદર નાખી દેવાનો, પાણી અંદર નાખવાનું, પછી લોટ બંધાઈ જાય, રોટલી બધી અંદર શેકાઈ જાય, ફૂલકા થઈને પછી છેવટે બહાર આવી જાય, આ પ્રકારનું આખું મશીન એ તૈયાર કર્યું છે. યંત્ર એક યંત્ર આવ્યું તો કેટલી બધી મહેનત એ બધી ઘટી જાય છે, પરંતુ જ્યારે યંત્ર શક્તિ અટકે છે ત્યારે મંત્ર શક્તિનો પ્રારંભ થાય છે. યંત્રની પણ કંઈક મર્યાદા છે, કંઈક એની પણ ક્ષિતિજ છે, સીમા છે. એ વખતે મંત્રના શરણે તમામ માણસોએ જવું પડે છે. વિજ્ઞાનના ઇતિહાસમાં આવે છે, અમેરિકાના ઇતિહાસની અંદર Apollo 11 કે કદાચ એ લોકોએ ત્યાં મોકલ્યું અને પછી એનો પૃથ્વી સાથેનો સંપર્ક એ ખોટવાઈ ગયો, કોઈ રીતે સંપર્ક થતો નથી. એ સમયના અમેરિકાના પ્રધાને પોતે એનાઉન્સમેન્ટ કર્યું કે આપણી તમામ વૈજ્ઞાનિક શક્તિ એ નાકામયાબ નીવડી છે, હવે આપણે સફળતાથી આપણા આકાશની અંદર રહેલા વૈજ્ઞાનિકોનો સંપર્ક સાધી શકતા નથી, માટે હવે મંત્રનો આધાર લેવો પડશે. જે કંઈ ભગવાનમાં માનતા હોય એને પ્રાર્થના કરો, પ્રણામ કરો, વંદન કરો. અને અમેરિકા જેવા દેશની અંદર જ્યાં ભગવાનનું પ્રાધાન્યપણું ઓછું લાગે, જ્યાં બુદ્ધિનું પ્રાધાન્યપણું, યંત્રનું પ્રાધાન્યપણું છે, એવા દેશની અંદર પણ તમામ માણસોએ પ્રાર્થના કરી, ભગવાનને વંદન કર્યું અને ખરેખર એ પ્રાર્થનાના પ્રતાપે
પુનઃ એ પૃથ્વી સાથેનો સંપર્ક સદાઈ ગયો. વૈજ્ઞાનિકો નિર્વિઘ્ને પૃથ્વી પર ઉતરાણ પોતે લેન્ડિંગ કરી શક્યા. એટલે કહેવાનું શું કે જ્યારે યંત્રશક્તિ નિષ્ફળ જાય છે ત્યારે મંત્રશક્તિએ પોતાનો પ્રતાપ જણાવે છે. એટલે જ કૃષ્ણ ભગવાને ગીતામાં લખ્યું કે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી, જેટલા કંઈ યજ્ઞ છે એની અંદર હું જપ યજ્ઞ છું. દરેક સંપ્રદાયના પોતાના કંઈક ને કંઈક વિશિષ્ટ મંત્ર હોય છે. વૈષ્ણવ શ્રીકૃષ્ણમ શરણમ મમ, રામની અંદર શ્રીરામ જય રામ બોલતા હોય છે, ગાયત્રીની અંદર ઓમ ભૂભુર્વ સ્વઃ સ્વઃ એનો મંત્ર બોલાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ મહામંત્ર એનું રટણ એ સતત થયા કરે છે. લોકોને કદાચ એમ લાગે, આજે માળા ફેરવતા ઘણાને જોવે એટલે બુદ્ધિશાળી માણસોને એમ લાગે કે આ તો નવરા માણસોનો ધંધો છે. ઘણા લોકો ટીકા પણ કરે છે કે આ તો ગડપણની અંદર કરવાનું કામ છે, માળા ગૌમુખીમાં લઈને બેઠા હોય એટલે લોકોને લાગે કે આ રવાડે ક્યાં ચડી ગયા. પરંતુ જે ભણેલા ગણેલા પણ આજે જે કંઈક થોડા ઘણા ઊંડા ઉતર્યા એ લોકો સ્વીકાર કરે છે કે મંત્રથી પણ ફાયદો થાય છે. હાર્વર્ડ યુનિવર્સિટીના ડૉક્ટર છે ડૉક્ટર હર્બર્ટ બેન્સન, એણે સાબિત કરી બતાવ્યું કે સવાર સાંજ કોઈ માણસ 20 મિનિટ જો કોઈ મંત્રનો જાપ કરે તો 8 કલાકની ગાઢ નિંદ્રા લીધી હોય એવી અનુભૂતિ, જો યથાર્થ રીતે જો મંત્રનું રટણ સ્મરણ થાય તો, નહીં તો માળા ફેરવતા ઘણા હોઈ જતા હોય છે. એટલે એમ નહીં, યથાર્થ એ વખતે જાગ્રત રહીને જો રટણ સ્મરણ થાય તો 8 કલાકની નિંદ્રા જેટલી અનુભૂતિ થઈ શકે છે. માળા ફેરવવાથી એક્યુપ્રેશરનો પણ લાભ મળે છે. માળા ફેરવી આપણે આંગળી ઉપર માળા રાખીને દબાવીએ છીએ, કંઈક દબાણ આવે છે એક દોરી નસ ઉપર, એના આધારે મગજના ચેતાતંત્રના કોષો પણ જાગ્રત થાય છે અને લાભ થાય છે એ વિજ્ઞાન પણ સાબિત કરે છે. એટલે આધ્યાત્મિક લાભ તો થવાના જ છે, પરંતુ માળાના જપ માળા ફેરવવાથી એનું રટણ કરવાથી એ ચોક્કસ શરીરની અંદર અંતઃસ્ત્રાવો પણ સપ્રમાણસર થાય છે, બીપી પણ એ કંટ્રોલની અંદર રહે છે. આ આરોગ્ય વિજ્ઞાન એ સાબિત કરી બતાવે છે. અને આધ્યાત્મિક લાભ આ લોકની અંદર ઘણા માણસો નથી આપણને કહેતા હોતા કે ક્યાંય પણ તમે પકડી જાઓ ને પોલીસમાં આગા પાછે રોડ પર લાઇસન્સ ના હોય તો આપણું નામ દેવાનું. ઘણા માણસો બોલતા હોય છે કે આપણું નામ આપજો ને કે એટલે તમને છોડી દેશે. આ લોકની અંદર મારા તમારા કોઈના નામથી કોકને પોલીસના હાથમાંથી છુટકારો થતો હોય તો ભગવાનનું નામ તો સર્વશ્રેષ્ઠ છે. એ યમના હાથમાંથી આપણને છોડાવી શકે, ભગવાનનું નામ લેતા હોય એને યમદૂત એ ક્યારેય પકડી શકતા નથી. આજે લોકની અંદર દોરા ધાગાની અંદર વિશ્વાસ, કંઈક ને કંઈક પ્રતીતિ આપણને બીક રહી જાય છે. પણ જે સ્વામિનારાયણ મહામંત્રના શરણે ગયા, વડાપ્રધાન સાથે ઓળખાણ થઈ પછી સરપંચની બીક રહે ખરી કે સરપંચ આપણું કંઈક બગાડી નાખશે? કંઈ બગાડી ના શકે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એના મહામંત્રનું શરણું આપણે સ્વીકાર્યું ત્યાર પછી એ સામાન્ય, અને કોઈ દેવી દેવતા પોતાના સંતાનનું અહિત કરે જ નહીં. આ તો આપણા મનમાં માની લીધું છે કે આમ નહીં કરીએ તો આ દેવી આપણું બગાડી નાખશે. કઈ માં પોતાના દીકરાનું બગાડે, કોણ અહિત કરે? પણ આવી જાત જાતની માન્યતા, એટલે દોરા ધગામાં વિશ્વાસ રાખીએ. પરંતુ મંત્રની શક્તિમાં વિશ્વાસ યોગીજી મહારાજને હતો, શાસ્ત્રીજી મહારાજને હતો, તો યોગી બાપાને સર્પદંશ થયો. શાસ્ત્રીજી મહારાજે સ્વામિનારાયણ મંત્રનું રટણ કરાવ્યું. એ મંત્રના જોરે યોગીજી મહારાજને જે કંઈ વિષ વ્યાપ્યું હતું શરીરની અંદર એ વિષ નીકળી ગયું. ઘણીવાર આપણને એમ થાય કે આવું તે કંઈ થતું હશે તો સર્પ કરડે તારે ટેસ્ટિંગ કરી જોજો જો વિશ્વાસ હોય તો. પણ આપણે એવો યથાર્થ વિશ્વાસ ધરાવતા નથી. આપણા મનમાં કંઈક શંકા છે ઊંડે ઊંડે કે મંત્રથી તો કંઈક કામ થતું હશે. પણ જેને યથાર્થ વિશ્વાસ હોય મંત્રમાં નામ રટણમાં એ ચોક્કસ કામ થાય જ છે. મહારાજે મંત્રનો ઉપયોગ કરવાની બીજી રીત શીખવે છે લોયાના 6ઠા વચનાવૃતની અંદર, કે જ્યારે પણ આપણા મનમાં કામનો ક્રોધનો હિંસાનો ઈર્ષાનો બુંડો ગાઢ થાય ત્યારે ચોક્કસ તાળી વજાડીને જોર જોરથી સ્વામિનારાયણ મંત્રનું રટણ કરવું. તાળી પાડીને જોર જોરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું ઉચ્ચ નાદે સ્મરણ કરવું. ઘણીવાર ઘણા લોકો આને ઉલટું લેતા હોય છે, જે જોરથી તાળી પાડીને ભજન કરે એટલે એમ નહીં સમજવાનું કે એને ભૂંડા સંકલ્પ શરૂ થઈ ગયા છે. પણ એમ નથી કહેતા મહારાજ, ભૂંડા સંકલ્પ થતા હોય તો ભગવાનનું આ પ્રકારે રટણ કરવાનું. એ સિવાય ઘણા ભક્તો ભક્તિના આવેગની અંદર પણ રટણ સ્મરણ કરતા હોય છે. ગુલજારીલાલ નંદા, એને જ્યારે જ્યારે ક્રોધ આવે ત્યારે શાસ્ત્રીજી મહારાજે કીધું હતું કે 5-10 વાર સ્વામિનારાયણ મંત્રનું રટણ કરવું અને ચોક્કસ સર્વને પ્રતીતિ થતી એવો મહામંત્ર એ છે. ભગવાનને પણ વશ કરી શકે, ભગવાનને પણ બોલાવી લાવે એવો અદ્ભુત મંત્ર એની તુલસીદાસ વાત કરી રહ્યા છે રામ નામની. ત્યાર પછી તુલસીદાસ કહે છે કે રામકથા મેં સાંભળી એનો ક્રમ જણાવે છે. મેં જે લખવાનો પ્રારંભ કર્યો એ કોની પાસેથી સાંભળી? તો યાજ્ઞવલ્કય ઋષિએ ભરદ્વાજને કથા કરી.
એ કથા હું આપને કહેવાનો છું. શિવજીએ ચરિત્ર જે પોતાના મનની અંદર રચ્યું, રામચરિત માનસ શિવના મનની અંદર રચાયું, ત્યાર પછી પાર્વતીને સંભળાયું, ત્યાર પછી શંકરે કાક ભુસુંડુને સંભળાયું હતું. કાક ભુસુંડીને આ ચરિત્ર સંભળાયું, તેમણે યાજ્ઞવલ્કયને સંભળાયું, યાજ્ઞવલ્કયે ભરદ્વાજ ઋષિને, અને ભરદ્વાજ પાસેથી મેં આ ચરિત્ર સાંભળ્યું છે રામાયણનું, અને ત્યાર પછી એની કથા હું આપને કહેવાનો છું. ઘણા લોકો પ્રશ્ન કરે છે કે રામકથા આટલી સુંદર છે, પણ ઘણીવાર રામાયણની અંદર અમુક પ્રસંગો જે આપણે જાણીએ છીએ, એ કેટલાક પ્રસંગો વાલ્મીકિ રામાયણમાં છે, કેટલાક તુલસીમાં છે. તો ઘણીવાર આપણા મનમાં પ્રશ્ન થાય કે જે સમુદ્રની અંદર પથ્થર નાખ્યા, રામ નામ લખાયું, એ પ્રસંગનો ઉલ્લેખ વાલ્મીકિ રામાયણની અંદર આવતો નથી. ન તો તુલસી રામાયણમાં પણ છે, રામ નામ લખીને પથ્થર નાખ્યા એવું વાલ્મીકિમાં પણ ઉલ્લેખ નથી, તુલસીની અંદર પણ ઉલ્લેખ નથી. ત્યારે આપણને થાય કે આ બધા પ્રસંગ લાયા ક્યાંથી? તો આગળ આપણે જોયું હતું કે 67 જાતના રામાયણ તો સંસ્કૃતમાં લખાયા છે, એ સિવાય 25,000 જાતના જુદા જુદા રામાયણ જે રામને સમકાલીન અંદર ઋષિ મુનિ હતા, રામના વર્ષો પછી પણ જે ઘણા ઋષિ મુનિ થયા, એમને કર્ણોપકર્ણ જે કંઈ રામના પ્રસંગો સાંભળ્યા હતા એ પોતાની રીતે લખ્યા છે. એટલે ક્યારેક એવું બને, જેમ બાપાનો લાભ લેવા માટે આપણે ગયા હોય, 5-10 જણા મહેસાણામાંથી ગયા હોય, અને બધે બધો લાભ આપણે યાદ રાખી શકતા નથી, યથાર્થ વર્ણન કરી શકતા નથી. એક પ્રસંગમાં આપણે ગેરહાજર હોઈએ અને બીજી વ્યક્તિ કે આ પ્રસંગ તો કહેવાનો રહી ગયો, એટલે આપણે કે હું હાજર નહીં હોઉં, અથવા તમારું ધ્યાન નહીં હોય, આપણું ધ્યાન નહીં હોય, ત્યારે કોકનું ધ્યાન હોય ને એણે બરાબર યાદ રાખીને લખ્યો હોય, એમ એવું બની શકે કે તુલસીદાસ કે વાલ્મીકિની કલમેથી કદાચ કંઈક છટકી ગયું હોય, અથવા તો અન્ય ઋષિમુનિને આ પ્રસંગ વિશેષ ગમ્યો હોય, એની નોંધ કરી હોય. એટલે રામાયણના કોઈ પણ ચરિત્રમાં શંકા સંશય ક્યારેય ન કરવું એ તુલસીદાસ અત્યારે વાત કરી રહ્યા છે. અને પછી એનો મહિમા કહેતા કહે છે કે રામચરિત માનસ એહી નામા સુનત શ્રવણ પાઈએ વિશ્રામ, આપણી પત્રિકામાં આ કડી લખેલી છે કે રામચરિત માનસ એહી નામા, રામચરિત માનસ એનું નામ છે, સુનત શ્રવણ પાઈએ વિશ્રામ, જે કંઈ સાંભળશે એને યથાર્થ અચૂક લાભ થશે, પરંતુ આ કથા વાર્તામાં જે તરવા જશે એ પોતે ડૂબી જશે, પણ જે ડૂબવા જશે એ તરી જશે. સમજાય એવું વાક્ય નથી, પણ કથા વાર્તામાં જો અળગા રહેવા ગયા, બરાબર ડૂબવાનો પ્રયત્ન ન કર્યો તો લાભ નહીં થાય, પણ કથા વાર્તામાં જેમ ફિલ્મ જોતી વખતે ડૂબી જઈએ છીએ, રસ તરબોળ થઈ જવાય છે, એમ કથા વાર્તામાં જે ડૂબી જાય, એટલે જ તો કવિ કહે છે, હું કશુંક કહેવાને આવ્યો છું, કરગરવા નથી આવ્યો, હું અહીં ડૂબવાને આવ્યો છું પણ તરવાને નથી આવ્યો. આ કથા વાર્તામાં અળગા રહેવાનો પ્રયત્ન ન કરવું, એ ચરિત્રની અંદર ભળી જઈએ તો ચોક્કસ લાભ થાય. પછી કહે છે કે આવું ચરિત્ર હું સંભળાવીશ, પણ આની અંદર અતિખલ જે બિષયી બગ કાગા, જે કાગડા જેવો જીવો હશે, એ આ કથા વાર્તા સાંભળવા નહીં આવી શકે, કારણ કે આ માન સરોવર છે, અને માન સરોવરની અંદર મોતીનો ચારો હોય, અહીંયા તો જે હંસ હશે, પરમહંસ હશે, એ જ કથા સાંભળવા આવી શકશે. કાગડો તો ક્યાં જાય? જ્યાં લીલ હોય, શેવાળ હોય, બગલો ક્યાં જાય? જે માછલા હોય ત્યાં જઈ શકે. એમ આપણી કથાની અંદર શાહબુદ્દીનની જેમ કંઈ જોક્સ નથી આવવાના, આપણી કથાની અંદર ફિલ્મના ગીતો કંઈ ગવાવાના નથી. એટલે જે માણસો આની અંદર આસક્ત હોય, વિષયની વાતો જેને ગમતી હોય, એ માણસો આ કથા વાર્તા સાંભળવા નહીં આવી શકે. ઘણીવાર આયા હોય પણ જો એમાં પ્રીતિ હોય ને તો પણ બેસી નહીં શકાય, બેઠા હોય તો પણ ઊભા થઈ જવાનું મન ઘણીવાર થાય, કારણ કે આપણને પ્રીતિ વિષય તરફ છે. અત્યારે આપણે બધા કથા સાંભળવા કેટલી તલ્લીનતાથી, એકાગ્રતાથી શ્રવણ કરી રહ્યા છે, પણ હમણાં પેલી રિક્ષા ફરતી ફરતી આવે ને જાહેરાત કરે કે સાંભળો સાંભળો, મહેસાણાના રોડ પર માઇકલ જેક્સન આવી ચૂક્યા છે, અને એક ફિલ્મ હીરો આવ્યા છે, અને બહાર ડાન્સનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે, તાત્કાલિક પધારો. તો હું માનું છું કે ઘણા બધા ઓછા થઈ જાય, ઊભા થઈ જવાનું મન થાય. ઘણા બધા તો આપણને કહેતા જાય કે સ્વામી હાલો ને, કે આ તમે આવો કે પછી કથા કરશું, કે બાકીના 30 દાડા તો છે જ ને, સેજ થોડું ઘણું જોઈ લો, સાંભળી લો. આપણા મનમાં આવું થઈ જાય, કારણ કે આપણને વિષયમાં પ્રીતિ છે, એમ થાય કે આ તો રોજ રોજ રામાયણ તો છે જ ને, એક દાડો પેલું થોડોક લાભ લઈ આવીએ. વિષયમાં પ્રીતિ હોય તો અહીંયાથી ઊભા થઈને જવાનું મન થશે. એટલે તુલસીદાસ કહે છે કે જે હંસ જેવા જીવ હશે એ જ આવી શકશે, પણ આવવું કઠિન છે. તુલસીદાસ કહે છે કઠિન કુસંગ કુપંથ કરાલા. તુલસીદાસ કે ભગવાનની કથા સાંભળવા જવું હોય એનો રસ્તો બહુ ખરાબ છે. તુલસીદાસને મહેસાણાના રસ્તાની ખબર પડી ગઈ હશે, ખાડા ટેકરાવાળા છે, એ મહેસાણાના રસ્તાનો ઉલ્લેખ કરી રહ્યા છે. એમ નથી કહેતા કઠિન કુસંગ કુપંથ કરાલા, આ ભગવાનની કથા સાંભળવા જવું એની અંદર કુસંગરૂપી કુપંથ એ આપણને નડશે. કોક મિત્ર આવે એ કે રહેવા દે ને, કે રોજ રોજ શું જવું, આ બધી રામાયણ તો છે જ, કંઈક કુસંગ આપણને આવો નડી જશે, એ ભગવાન સુધી પહોંચવા નહીં દે. ઘરના કામની કંઈ જંજાળ,
એ આપણને કથાવાર્તા સુધી પહોંચવા ન દે. પછી કહે છે, આવ્યા પછી પણ જે આની અંદર તલ્લીન ન થાય, જે એકાગ્ર ન બની શકે, એ માણસ પણ લાભ ઉઠાવી શકતા નથી. માહી પડ્યા તે મહાસુખ માને, દેખણ હારા દાજે જોને, તીરે ઊભા તે જુએ તમાશો, તેન પામે રસ પીવા જોને. તીરે ઊભેલા માણસો યથાર્થ રસ પી નહીં શકે. તુલસીદાસ કહે છે, કેટલાક માણસો રામચરિત માનસની ટીકા પણ કરશે. તુલસીદાસ જાણે છે, અને ખરેખર કેટલાક માણસો કથાવાર્તાની ટીકા કરનારા પણ હોય છે. કોણ ટીકા કરશે? તુલસીદાસ કહે છે, જેને કથાવાર્તામાં રસ નહીં હોય, જેમ ગંગા નદીએ ગયા હોય અને પછી ગંગાનું પાણી શિયાળાની અંદર કેટલું ઠંડુ હોય, અને પછી ખબર હોય કે આપણાથી સ્નાન કરવાની ત્રેવડ નથી, એટલે કહે છે આટલું બધું ઠંડુ પાણી ભગવાન કેમ બનાવતા હશે, અને આટલું બધા ઠંડામાં સ્નાન કેમનું થાય, એ માણસ આખી નાખી ગંગાની નિંદા કરવા લાગશે, એની ટીકા કરશે. તમ સ્નાનમ અમ સ્નાનમ નહીં, પેલા યોગી બાપા બહુ કથા કહે છે, પોતે સ્નાન કરી ન શક્યો એટલે તમ સ્નાનમ અમ સ્નાનમ, એમ ઘણા બધાને ઘરે તમે વાત કરશો, ચાલો ને રામાયણની કથા સાંભળવા, એ કે તમ સ્નાનમ અમ સ્નાનમ, તમે સાંભળી આવો છો એમાં અમારી પણ કથા આવી ગઈ. જે માણસ પોતે કરી શકતો નથી, પોતે નિર્બળ હોય જે તે વિષયમાં, જેમ ઘણા છોકરાઓ અભ્યાસ કરતા હોય ને એને મેથેમેટિક્સ ફાવતું ના હોય ને, એટલે ઘણા શું કે આપણે ડૉક્ટર થવું ને એમાં મેથેમેટિક્સની જરૂર શું છે, મને સમજાતું નથી. એને ફાવતું નથી એટલે એને ગણિત ગમતું નથી, બાકી ગણિતની તો ઘણી જરૂર છે, ઉપર રાખનારા કંઈ બુદ્ધિશાળી નહીં હોય, છતાં પણ આપણને જે વિષય ન ફાવતો હોય ને એ વિષય આપણને ગમતો નથી એની ટીકા કરીએ. તુલસીદાસ કહે છે, જેને આ વિષય ન ગમતો હોય એની ટીકા કરશે. પછી બીજી આવશ્યકતા જણાવતા કહે છે, જે શ્રદ્ધા સંબલ રહિત નહીં સંતન કર સાથ. જે માણસમાં શ્રદ્ધા નહીં હોય એને પણ રામચરિત માનસના અવળા અર્થ સમજાશે. સંતો ઘણીવાર ઉલ્લેખ કરે છે, અને એક જૈન મુનિએ એક વાક્યના કેટલા અર્થ કર્યા છે, રાજાનો દદતે સૌખ્યમ. એક વાક્ય છે સંસ્કૃતમાં, રાજાનો દદતે સૌખ્યમ. આ એક વાક્યના એક જૈન મુનિએ 400,000 જેટલા અર્થ કર્યા છે, એક વાક્યના 400,000 અર્થ. અને પછી એ મુનિએ કીધું છે, આ તો મારી ક્ષમતા પ્રમાણે મારી સમયની અનુકૂળતા અર્થ કર્યા છે, કોઈકને વધારે સમય હોય તો વધારે અર્થ પણ કરી શકે છે. એક જ વાક્યના આટલા બધા અર્થઘટન થઈ શકે છે. એટલે ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 7મા વચનામૃતમાં કહે છે, અધ્યાત્મ વાર્તા તો કેવી છે, મતિ ભમી જાય તેવી છે. એટલે કોના સંગાતે, કોના સંગે કથાવાર્તાનો લાભ લેવાનો? શ્રદ્ધા સાથે, નહીં સંતન કર સાથ. તુલસીદાસ કહે છે કે સંતના મુખ થકી સાંભળવી. સામાન્ય પૈસાના આધારે કથાવાર્તા કરતા હોય એમાંથી કંઈ પામી નહીં શકાય, એ સાચા અર્થ રામાયણના નહીં સમજાવી શકે. એટલે કહે છે, સંતના મુખ થકી આ કથાવાર્તા સાંભળવી, અને જિનહી પ્રિય રઘુનાથ, જેને રામમાં પ્રીતિ હશે એને કથાવાર્તા ગમશે, બાકી તો કંટાળો જ આવશે. એકવાર એક બાપે પોતાના છોકરાને પૂછ્યું કે સવારે તું 10 વાગ્યાથી સ્કૂલે નીકળી જાય છે અને સાંજે 5:30-6 વાગે આવે છે, બેટા તું આટલા બધા 6-7 કલાક સ્કૂલમાં રહે છે, તને સ્કૂલમાં સૌથી વધારે શું ગમે છે? છોકરો કે, બાપુજી 5 વાગે પેલો છૂટવાનો બેલ પડે છે ને એ ગમે છે. છોકરાને શું ગમે છે? 5 વાગે છૂટવાનો બેલ પડે ગમે. ઘણીવાર ઘણા લોકો રાહ જોતા હોય કે સ્વામી ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય ક્યારે બોલે, છેલ્લી ધૂન ક્યારે બોલે. ઘણાને પ્રસાદ ગમે, જેને રામમાં પ્રીતિ નહીં હોય એને સામાન્ય આ બધી વસ્તુ કે આ બધું ગમ્યા કરશે, પણ જેને રામમાં પ્રીતિ હોય એને સમગ્ર કથાવાર્તા એ ગમે છે. આ પ્રકારે આવશ્યકતા જણાવ્યા પછી હવે તુલસીદાસ કથાવાર્તાનો પ્રારંભ કરી રહ્યા છે. પ્રયાગની અંદર માઘ સ્નાનનો મહિમા છે. ઠંડે પાણીએ બધા ઋષિમુનિઓ સ્નાન કરવા ભેગા થયા છે. ત્યાં ભરદ્વાજ મુનિના આશ્રમની અંદર યાજ્ઞવલ્કયને રોક્યા, અને પછી ભરદ્વાજ મુનિ કહે છે કે આપ મને રામની કથાવાર્તા સંભળાવો. હવે ભરદ્વાજ મુનિની સમક્ષ યાજ્ઞવલ્કય ઋષિ રામની કથાવાર્તા સંભળાવવાનો પ્રારંભ કરતા પોતે કહે છે, એકવાર ત્રેતાયુગની અંદર શિવ અને પાર્વતી અગત્ય મુનિના આશ્રમની અંદર પધાર્યા. એ વખતે અગત્ય મુનિએ શિવજીને રામની કથાવાર્તા સંભળાવી. શિવજીએ પણ રામની કથા સાંભળી, પણ શિવ તલ્લીન થઈને સાંભળી શક્યા, કારણ કે શિવની અંદર શ્રદ્ધા છે, ભક્તિ છે. પણ શિવના પત્ની સતી એ બરાબર સાંભળી ન શક્યા, કારણ કે સતી એ દક્ષની પુત્રી હતા. દક્ષ એટલે કે બુદ્ધિ, જે બુદ્ધિની દીકરી હોય, જે બુદ્ધિના દીકરા હોય ને એને કંઈક ને કંઈક શંકા સંશય એ થયા જ કરે, એ યથાર્થ સાંભળી ન શક્યા. ત્યાર પછી તો પોતે ત્યાંથી વિદાય લીધી. અને શિવ અને પાર્વતી પસાર થતા હોય છે એ વખતે શિવના મનમાં ઈચ્છા જાગી કે પૃથ્વી પર રામે અવતાર ધારણ કરી લીધો છે, એ રામ પૃથ્વી પર શું કરતા હશે? જંગલમાંથી શિવ અને પાર્વતી પસાર થતા હોય છે. એ વખતે સીતાજીનું હરણ થઈ ચૂક્યું હતું, રાવણ અપહરણ કરી ગયો હતો, અને રામ સીતાની શોધ કરવા માટે નીકળ્યા છે. એ સમયે રામ સીતાની શોધની અંદર ગાંડા ગેલા કાઢી રહ્યા છે, લક્ષ્મણ તેઓની સાથે છે. શિવ અને સતીએ ઉપરથી આ દ્રશ્ય જોયું અને શિવે પ્રણામ કર્યા, શિવે આદર સહિત વંદન કર્યા કે વાહ, રામ પૃથ્વી પર મનુષ્ય શરીર ધારણ કરીને કેવું ચરિત્ર કરી રહ્યા છે.
એ સમયે સતીએ શંકા કરી, સંશય કર્યો. પોતે કહે છે કે જેને કદી સંયોગ અને વિયોગ નથી એવા વિરહનું દુઃખ કેમ બતાવી રહ્યા છે? જો સાક્ષાત વિષ્ણુ હોય તો ક્યારે આવું ચરિત્ર કરે જ નહીં, એમ માણસ જ હશે. આ શિવ તેમને ખોટે ખોટા પ્રણામ કરે છે. આ પ્રમાણે સતીએ શંકા અને સંશય કર્યો. શિવજી ના પાડે છે કે એમાં શંકા ન કરો, એમાં સંશય ન કરો. તમારો સંશય કરવાનો સ્ત્રી સહજ સ્વભાવ છે, પણ એમાં સંશય ન કરો. સતી પોતે માની ન શક્યા. શિવજી કહે છે જાઓ તો, તમારી ઈચ્છા હોય તો. એટલે શિવજીએ પોતે એમને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ પોતે માની શકતા નથી. સતીના મનમાં થયું કે હું પરીક્ષા કરી આવું. શિવજી સમજાવે છે છતાં પણ કોઈ રીતે માનતા નથી. હઠ લઈને બેઠા છે એટલે શિવજી કહે છે સંદેહ હોય તો તમે પરીક્ષા કરી આવો. શિવજી તેઓની સાથે ઝઘડો કરતા નથી. સમજાવવાનો થોડો ઘણો કંઈ પ્રયત્ન કર્યો, પરંતુ પછી કહે છે તમે જઈ આવો, હું અહીંયા વડના ઝાડ નીચે બેઠો છું, તમારી રાહ જોઈશ. શિવજી એક આદર્શ પતિનું લક્ષણ પણ આપણને જણાવી રહ્યા છે. ઘરની અંદર પત્ની બહુ જીદ કરે ત્યારે થોડો ઘણો કંઈ સમજાવવાનો આગ્રહ કરે, પછી ઝઘડો કરી નથી બેસતા, તેઓની સાથે અકળાઈ જતા નથી. અને શિવજી શું બોલે છે? હોઈ સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવઈ સાખા, અસ કહી લગે જપન હરિનામા, ગઈ સતી જહ પ્રભુ સુખધામા. શિવજી માળા લઈને બેસી ગયા. હશે, ભગવાનની ઈચ્છા હશે, એમ થશે. આપણે સમજાવ્યું છતાં પણ નથી માનતા તો હવે એ દુઃખ ભોગવશે. દરેક પતિએ કેવા લક્ષણ કેળવવા જોઈએ ઘરની અંદર ઝઘડા ન થાય, એના માટે શિવ એક આદર્શ પતિનું દ્રષ્ટાંત એ પૂરું પાડી રહ્યા છે. શિવજી પોતે પરીક્ષા કરવાના ગયા. શિવ કે મને તો પ્રતીતિ છે. ઘણીવાર આપણને લોકો સંદેહ નાખે ત્યારે એને કેવું હોય, તારી ઈચ્છા હોય તો પરીક્ષા કરી લે, મને તો ભગવાન અને સંતમાં પૂર્ણ વિશ્વાસ છે, તારે પરીક્ષા કરવી હોય તો કરજે. અહીંયા સતી પોતે પરીક્ષા કરવા ગયા. મીઠાની પૂતળી સાગરનો તાગ લેવા ગઈ છે. હવે જોઈએ શું રામને માપીને આવશે. જેવા ગયા પુની પુની હૃદય વિચારું કરી ધારી સીતા કર રૂપ. એ વિચાર કરે છે કે હું સીતાનું સ્વરૂપ ધારણ કરું. સતીએ સીતાનું સ્વરૂપ ધારણ કર્યું. શા માટે? જો રામ હશે, રામ જો ભગવાન હશે તો મને ઓળખી જશે કે આ ચોક્કસ એ સતી છે. પણ જો મનુષ્ય હશે તો મને સીતા માનીને મારો હાથ પકડીને ખૂબ પ્રસન્ન થઈ જશે, એ રાજી થઈ જશે. જોઈએ હવે કસોટી કરી લઈએ. સતીએ બનાવટી સીતા બન્યા છે, અને જે બનાવટી ભક્તિ ધારણ કરે, બનાવટી ભક્તિનું સ્વરૂપ ધારણ કરે, એ રામની પાછળ ન ચાલે. જે સાચા સીતા હતા એ તો હંમેશા રામની પાછળ ચાલતા હતા. આ બનાવટી સીતા છે એટલે રામની આગળ ચાલે છે. બનાવટી ભક્તિનું ખરેખર આવું જ છે. આપણે બનાવટી સેવા કરતા હોય તો કોઈક વધારે જોવે, આપણા સંચાલક આયોજક જેને સેવા સોંપી હોય એની નજરે, સંતોની નજરે કેમ ચડીએ, એવો જ કંઈક પ્રયત્ન કરીએ. સાચી ભક્તિ ક્યારે બહાર આવવાનો દેખાવ નથી કરતી. સતી અહીંયા દેખાવ કરી રહ્યા છે. બનાવટી ભક્તિ બની, બનાવટી સીતા બની અને રામની આગળ ચાલી રહ્યા છે. લક્ષ્મણે આ જોયું. લક્ષ્મણે સહેજ આશ્ચર્ય પામ્યા. લક્ષ્મણ વિસ્મય પામ્યા. પણ લક્ષ્મણ પણ જાણી ગયા રામના સંગે રહેનાર હતા. લક્ષ્મણ કંઈક બોલવા જતા હતા પણ લક્ષ્મણે મૌન સેવ્યું. લક્ષ્મણ વિચાર કરે છે કે અત્યારે ભગવાનનો રોલ ચાલે છે, ભગવાનના ડાયલોગ બોલવાનો સમય છે, આપણે ક્યાં વચ્ચે ઝંપલાવું. એટલે લક્ષ્મણ વચ્ચે મૌન રાખે છે, કંઈ બોલતા નથી. ત્યાર પછી સતી આગળ ચાલતા ચાલતા જઈ રહ્યા હોય છે. રામે તેઓને પ્રણામ કર્યા. રામ સતીને હાથ જોડીને વંદન કરે છે. સાચી ભક્તિ, સાચા સીતા પોતે રામને પ્રણામ કરે, ખોટા સીતા ખોટી ભક્તિ એ ભગવાનને પ્રણામ કરાવડાવે. સાચા સંતાન, સાચા પુત્રો, સાચી દીકરી એ મા બાપને પ્રણામ કરે, ખોટા દીકરા દીકરી એ મા બાપને પ્રણામ કરાવે. બનાવટી હોય, અહીંયા બનાવટી છે એટલે રામે પ્રણામ કર્યા. સંતો મહંતો કથાકારો કહે છે કે રામે પ્રણામ શા માટે કર્યા? કારણ કે ગુરુ હોય જે આપણી પરીક્ષા લેતા હોય એને તો પ્રણામ કરવા જ ઘટે ને. સતી આજે પરીક્ષા લેવા આવ્યા છે, પરીક્ષા કરવા આવ્યા છે, એટલે રામે પ્રણામ કર્યા કારણ કે ગુરુ બનીને આવ્યા છે. રામ હસ્યા. રામના મનમાં થાય છે કે સતી સામે આવ્યા છે, એને સંબોધન શું કરવું? સીતાજીનું રૂપ ધારણ કર્યું છે. જો માતાજી કહું તો પત્નીને માં કહી કહેવાય, એટલે પણ દોષ લાગી જાય. છે મારી પત્નીનું સ્વરૂપ, અને જો માતાજી કહીશ તો પણ અપરાધ થઈ જાય. જો સીતાજી કહું તો જગતની જનેતા એવા સતી છે, એને જો સીતા કહું, પત્ની કહું, તો એ પણ અપરાધ થઈ જાય. એટલે મારે સંબોધન શું કરવું? રામ પોતે વિચાર કરી રહ્યા છે. ત્યાર પછી વિચાર કર્યા પછી પોતે સંબોધન કરતા કહે છે, તુલસીદાસ લખે છે, જોરી પાની પ્રભુ કિન્હ પ્રનામુ, પિતા સમેત લીન નિજ તેહિ નામુ, કહે હું બહોરી કહા વૃષ કે તુ, બિપિન અકેલી ફિર ભૂકે હી કે તુ. રામે તેઓને માતા પણ ન કહ્યા, રામે સીતા પણ ન કહ્યા, અને રામે હાથ જોડીને પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે મારા પિતાજી શંકર ક્યાં છે?
રામે કેટલું સુંદર સમાધાન સાધી લીધું. રામ કહે છે પિતાજી શંકર કહે છે, એને સીતા પણ ન કહેવા પડ્યા અને માતા પણ કહેવા ન પડ્યા, અને કીધું કે કહે હું બહોરી કહા વૃષકેતુ, શિવજી ક્યાં છે, તમે એકલા કેમ નીકળ્યા છો, હે વિશ્વાસની ધર્મપત્ની, વિશ્વાસને છોડીને સંશયના જંગલમાં એકલા કેમ વિચરણ કરવા નીકળ્યા છો. સતીએ વિચાર કર્યો કે હું ખોટી કસોટી કરવા નીકળ્યો, અંતર્યામીની શું કસોટી કરવી, તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી, ઉસકે આગે ક્યાં છિપાએ જીસકે હાથ મેં ડોરી. ભગવાન તો અંતર્યામી છે, બધું જાણી લે છે, એની કસોટી કરવા હું ખોટી નીકળી. સતીને મનમાં બળતરા થઈ રહી છે, શિવને શું જવાબ આપ્યો. રામ સતીની બળતરા જાણી ગયા, વિશેષ કંઈ પ્રશ્નોત્તર કરતા નથી, પણ રામે વિચાર કર્યો કે આયાત છે તો થોડોક સવાજ ચખાડી દઈએ, ઐશ્વર્ય થોડું ઘણું કંઈક બતાવી દઈએ. સતી શિવજીની પાછળ જતા હતા મળવા માટે, અને સામે જોયું તો રામ લક્ષ્મણ દેખાયા, પાછા વળીને જોયું તો ત્યાં પણ રામ લક્ષ્મણ, ચારેય દિશામાં રામ લક્ષ્મણના દર્શન થયા. અને તરત સતી એકદમ આઘાત પામી નીચે બેસી ગયા, ચક્કર આવવા લાગ્યા. લક્ષ્મણ કહે છે કે ભાઈ હવે રહેવા દો, વધારે કંઈ સવાજ ચખાડવા જેવો નથી, કસોટી કરવાયા તા ભૂલ ભલે તેઓની થઈ ગઈ. અને પછી સતી આગળ નીકળવા ગયા, રામના દર્શન થયા, પણ અહંકાર આડો આવ્યો. શૂરપંખા એ રામને મળવા આવી પણ કામ આડો આવ્યો, એટલે લાભ ન થયો, ઉલટાની ખોટ ગઈ. એમ અહીંયા પણ સતીને ખોટ આવી. સતી ગભરાતે પગલે એ શિવ પાસે આવ્યા. શિવ તો ધ્યાનમગ્ન હતા, નામમગ્ન હતા, ભગવાનના નામનો જપ કરી રહ્યા હોય છે. શિવજીએ આંખો ખોલી, જેવા પાસે આવ્યા અને શિવજીએ કીચું લીની પરીક્ષા, કવનવિધિ કહું સત્ય સબ ભાત, કઈ રીતે પરીક્ષા લીધી, કેવું પેપર કાઢ્યું, કેટલા માર્ક આવ્યા રામના, એની વાત તો કરો તમે. હવે સતીએ અહીંયા પણ પાછી કપટ કરે છે. સતી શું બોલ્યા, કછુને પરીક્ષા લીનહી ગોસાઈ, કિન્હ પ્રણામ તુમારી નહીં, મેં કોઈ પરીક્ષા લીધી નથી, મેં તમારી જેમ પ્રણામ જ કર્યા છે. ખોટું બોલવાની ટેવ, દાંપત્ય જીવનને તોડવાનું પહેલું પગલું છે કે પરસ્પર ખોટું બોલજો. જો દાંપત્ય જીવન તૂટી શકે છે, કપટની ભાવના આવી શકે, તો લગ્નની અંદર ચોરીની અંદર પરસ્પર હાથ મિલાવે છે, એ હાથ કુસ્તી માટે નથી મિલાવતા, એ હાથ વચન આપે છે કે જીવન પર્યંત એકબીજા સાથે સત્યથી જોડાયેલા રહીશું, ક્યારેક કપટ નહીં કરીએ, સમાની આકૃતિ સમાની મનાંસી, અમારા મન સમાન રહેશે. અમારી દેહની આકૃતિ તો જુદી જુદી હોય, પરંતુ અમારા વિચારો સમાન રહેશે. ક્યારેક અસત્ય એકબીજા સમક્ષ ન બોલીએ, પરંતુ આજે ઘણા બધા કુટુંબમાં ક્યારેક પતિ અસત્ય બોલે, ક્યારેક પત્ની અસત્ય બોલે, સતત પરસ્પર જૂઠું બોલે. ગામ આખામાં કદાચ જૂઠું બોલે જ ચાલે, પણ ઘરમાં જૂઠું બોલે એકબીજાની સામે, ઓફિસેથી મોડા આવે, આ બાજુ રાહ જોઈને થાકી ગયા હોય, અને પછી જમવાનું તૈયાર હોય, આમ જોવા ગયા હોય ફિલ્મ જોવા, પણ કે તો સાહેબે થોડુંક વધારે કામ આપ્યું ને, ફિલ્મ જોઈને આવ્યા હોય પણ પાછા ઘરે આવીને એમ કે સાહેબે વધારે કામ આપ્યું એટલે મોડું થયું. પેલા બિચારા કે જમવાનું તૈયાર છે, પેલો બહાર છે ને હોટલની અંદર પિઝા કે પાઉ દાબીને આવ્યો હોય, અને પછી કે પેટમાં થોડું દુખે છે, ઘરેની ખીચડી ફાવતી ના હોય એટલે બારે બાર ખાઈને આવશે, અને પછી ઘરે આવીને એવું બોલશે કે પેટમાં તકલીફ છે એટલે આજે ખાવાનો મૂડ નથી. પતિએ પત્ની આગળ ખોટું બોલે, પત્ની પતિ આગળ ખોટું બોલે, કરિયાણું લેવાના પૈસા પડાવે, અને પછી કંઈક જાત જાતના સૌંદર્ય પ્રસાદનો લેવાની અંદર વાપરે, અથવા તો પોતાના પિયર પક્ષમાં આપવા માટે વાપરે. આ પ્રકારે પરસ્પર અસત્ય બોલાય, કપટ કરાય, તો દાંપત્ય જીવન એ તૂટી શકે છે. શાસ્ત્રો કહે છે, કવિ કાગે ખૂબ સુંદર લખ્યું છે કે એક હશે પણ આકરું પડશે તને, લાખો તારે લડવા પડશે કપટના સંગ્રામ. એકવાર ભૂલ થઈ અને સુધારી લો, સતત કપટ ચાલુ ન રાખો. આપણને ખબર પડે કે મારું શર્ટનું એક બટન ખોટું દેવાઈ ગયું છે, પછી એમ ન માનો કે એકવાર દેવાઈ ગયું હવે કોણ સુધારે, તો છેવટે બધા ખોટા દેવાશે. એક ખોટું દેવાઈ ગયું અને સુધારી લો, ફરીથી પાછા જાઓ, પાછા વળો, અંતરદૃષ્ટિ રાખો આ પ્રકારે. એટલે અહીંયા કહે છે કે કપટ ક્યારે ન કરવું. જો કપટ રાખશે તો જીવનની અંદર સંગ્રામની અંદર એ આપણને જ દુઃખ આવતું હોય છે. એકવાર ટ્રેનની અંદર એક દંપતી પોતે મુસાફરી કરી રહ્યા હોય છે, પતિને પત્ની બંને ટ્રેનમાં બેઠા હોય છે, પત્ની ગામડા ગામના હોય છે, લગ્ન થયે એને 2 વર્ષ જેવું થયું હોય છે, ટ્રેનની અંદર રાત્રિ મુસાફરી હતી, સ્લીપરની અંદર બંને ત્યાં બેઠા હોય છે. પત્નીએ હવે પતિ સાથે વાર્તાલાપનો પ્રારંભ કર્યો અને કહે છે કે આપણે લગ્ન થયે 2-3 વર્ષ થયા, મેં તમારી પાસે આજ સુધી કંઈ માગ્યું, આવું કેમ, તાર સમજી જવાનું કે હવે કંઈક માગવું લાગે છે. એ કહે છે કે આટલા બધા વર્ષ થયા પણ મેં તમારી પાસે કંઈ માગ્યું, પતિ કે ના કે તમે કંઈ માગ્યું નહીં. એ કે આટલા વર્ષથી પરણી ના આવી ત્યારથી મારા મનની અંદર છે ને એક ઈચ્છા રહ્યા કરે છે, એક હોશ, એક તમન્ના મારા મનની અંદર રહ્યા કરે છે, મને એમ થાય તમને વાત કરું કે ના કરું. પતિ કે વાત કરો ને, હવે તો અમારી ઈચ્છા ક્યાં રહી છે, તમારી ઈચ્છાઓ પૂરી કરવામાં જ જીવન વિતાવવાનું છે અમારે તો, કે એમાં જ કુરબાની આપી દેવાની છે, એટલે તમારી જે કંઈ ઈચ્છા હોય કહી દો, અમે બલિદાન આપ્યું છે, શહીદ થયા છીએ, એટલે જે કંઈ ઈચ્છા હોય વાત કરી દો.
એની પત્ની કહે છે કે વાત કરું કે ના કરું, મારા મનમાં શંકા સંશય થયા કરે છે. પતિ કે વાત કરો ને, પત્ની કે વાત કરવી છે પણ જીભ ઉપડતી નથી. પતિ કે આખી નાખી ટ્રેન ઉપડી ગઈ ને તારી જીભ કેમ ઉપડતી નથી? એ કહે છે કદાચ તમે પૂરી તો નહીં કરો તો? એ કે ના, કે ઈચ્છા તમારી પૂરી કરી દઈશું. એ કે ફરી તો નહીં જાઓ? ના, કે રઘુકુળ રીતિ સદા ચલી આવી, કે આપણે ફરી નહીં જઈએ, તમારી ઈચ્છા પૂરી કરશું. અને પતિ રાહ જોતા હોય છે કે આગી પાછી માગણી ના કરે તો સારું. અને પેલી પત્ની કહે છે ખરેખર પૂરી કરશો ને? હા, કે બોલને ભાઈ સાહેબ, હવે પૂરી કરીશ. એ કે છેલ્લા કેટલાય વર્ષોથી નાની હતી ટ્રેનમાં મુસાફરી કરતી, ત્યારથી મને ઈચ્છા થાય છે કે સાંકળ ખેંચવી છે ટ્રેનની. લા, પતિ કે મારી નાખ્યા સાંકળ ના ખેંચાય. એ કે જ્યારથી ઈચ્છા, જ્યારથી આ સાંકળને જોઉં છું ત્યારથી મનમાં ઈચ્છા થાય છે કે શા માટે રાખી હશે, કોઈ દાડો એનો ઉપયોગ થતો જ નથી, તો મારે એ સાંકળ ખેંચવી છે. પતિ કે ભાઈ સાહેબ, હું તને હાથ જોડું છું, આટલું ન કરો, ખરેખર કરવા જેવું નથી. પેલી એકદમ રીસાઈ ગઈ કે મારા બાપે મારી ઈચ્છા પૂરી ના કરી, તમે ઈચ્છા પૂરી નહીં કરો, મારો જીવ અવગતે જશે, હું મરી જઈશ. તો પેલો પતિ કહે છે મર્યા પછી અવગતે જાય ચાલે, પણ જીવતે જીવ હું અવગતે જવું એવું ના કરતું. ખરેખર આ બધું કરવા જેવું નથી, ઘણું બધું સમજાવવાનો પ્રયત્ન કરે છે. એ કે તમે તો પહેલાં એવું કહેતા હતા કે તારા માટે તો આકાશના તારા તોડી લાવું, એ તો કે હજી એ તોડી લાવું પણ ટ્રેનની સાંકળ નહીં ખેંચવા દઉં. કે પેલે પત્નીને સમજાવવાનો ઘણો પ્રયત્ન કરે છે, પત્ની માનતી નથી. પતિ કહે છે ગાંડી સમજ, આ સાંકળ ખેંચીએ તો 500 રૂપિયા દંડ થાય. એ કે 500 રૂપિયા તૈયાર રાખ્યા છે મેં. એ કે શાકભાજી લેવાના તમે પૈસા આપતા ને, એમાંથી રોજ રૂપિયો બચાવીને 500 ભેગા કર્યા છે. પતિ કે ઓત તારી ખરી છે, આ તો કે પહેલેથી બધું પ્રી પ્લાનિંગ કરી રાખ્યું છે સાંકળ ખેંચવાનું. અને આ પ્રકારે એના મનમાં હતું, 500 રૂપિયા બધા ભેગા કરી રાખ્યા હતા. અને પછી પોતાના પતિને કહે છે એક કામ કરો કે 250 રૂપિયા તમારા ખિસ્સામાં રાખો અને 250 મારી પાસે પાકીટમાં રાખું છું. પતિ કે પણ આ બધા ભાગલા શેના માટે પાડે છે? એ કે પેલા TC આવે ને એ વખતે આપણે પકડી જઈએ ને તો તમારે એમ કહેવાનું કે મારી પાસે તો 250 જ છે, એટલે આપણે 250 બાકીના મારી પાસે હોય તો બચી જાય ને. પતિ કે બહુ બુદ્ધિશાળી તો છે ખરી, પણ આટલે જ, બીજું કંઈ તમારે બોલવાનું નહીં. તો પતિ કે પણ પૂછશે તો આપણે નામ કોનું દઈશું? એને ઈશારો કરે જો ઉપર પેલા ભાભા સૂતા છે દાદા, એટલે આપણે સાંકળ ખેંચ્યા પછી પેલો TC ચેકિંગ માટે આવે ને ત્યારે આપણે એમ કહેવાય ને કે ઉપર પેલા દાદા છે ને એમને સાંકળ ખેંચી છે. પતિ ખરેખર કહે છે આ તો જોયા જેવી થશે, પણ પછી પત્નીની અતિશય ઈચ્છા હતી, પછી કંઈ બોલી ન શક્યા. ગૃહમંત્રી આગળ નમતું એને જોખવું પડ્યું છે. અને પછી કીધું કે હવે ઈચ્છા છે તો ખેંચી લો. અને પેલી સ્ત્રીને તો એટલો આનંદ થઈ ગયો. અને પછી પણ નાના છોકરા ફૂલઅપ્સ કરવા માટે પાઇપ પર લટકીને હાંકળે લટકી ગઈ. અને અતિવૃષ્ટિની અંદર કોઈક માણસ પેલો પાણીની અંદર સપડાઈ ગયો હોય ને પેલા હેલિકોપ્ટરવાળા નેટ નાખીને કેટલો આનંદ થઈ જાય, એમ હાંકળે લટકીને એટલી બધી પ્રફુલ્લિત થઈ ગઈ છે. આનંદ આનંદ એના મોઢા પર વ્યાપી ગયો છે. અને સાંકળ ખેંચાઈને તાત્કાલિક TC આવી ગયા, ટ્રેન ઊભી રહી ગઈ. અને પછી તપાસ કરતાં કરતાં કમ્પાર્ટમેન્ટ આવ્યા કે આ સીટ નંબર ઉપરથી સાંકળ ખેંચાઈ લાગે. પૂછ્યું કે સાંકળ કોને ખેંચી? પતિ ગભરાય છે, પતિ ફફડે છે કે આ જો આપણે પકડાઈ જઈશું તો ખોટે ખોટો દંડ થશે. માંડ પૂરું થાય છે, પેલી પત્ની કહે છે કે ઉપરવાળા પેલા દાદા છે ને એમને સાંકળ ખેંચી છે. પતિ કે જેમ પ્રહલાદની રક્ષા કરવા માટે સાક્ષાત ઋષિ અવતાર થયો છે, દાદા ખરેખર આપણા માટે જ આયા લાગે છે, આપણી રક્ષા કરવા માટે, બચાવવા માટે જ. અને પછી પેલા પોલીસે પેલા દાદાને જગાડે કે દાદા શા માટે સાંકળ ખેંચી? અને દાદા પણ જમાનાના ખાધેલા હતા. એ કે ના, કેમ ખેંચીએ, ટિકિટ લીધી છે ને કે ટિકિટ લીધી છે સાંકળ ખેંચીએ ખરા. પોલીસ કે પણ ટિકિટ એના માટે લીધી છે સાંકળ ખેંચવા માટે. અને પછી દાદા તો બગડ્યા, દાદા કે કેવા કેવા માણસો તમે આ ટ્રેનની અંદર મુસાફરી કરાવડાવો છો. કે એ કે પણ થયું શું? એ કે ટ્રેનની અંદર પોલીસ રાખતા હોય તો? એ કે પણ પોલીસની જરૂર શું છે? TC આગ્રહ કરે છે, સાથે એક પોલીસ પણ આવી હતી. એ કે પોલીસ સતત અહીંયા ટ્રેનની અંદર રહેવું જોઈએ. પેલા દાદાને પૂછે છે પણ તમારે પોલીસની જરૂર શું છે? એ કે સમજો તો ખરા, હું ગામડા ગામનો માણસ અને સામાન્ય રીતે પૈસા લઈને મુસાફરી કરતો હતો, અને જેવો સુવા ગયો આ પેલા ભાઈએ મારા ખિસ્સામાંથી 500 રૂપિયા લઈ લીધા અને પતિ પત્નીએ 250 કરીને રાખી મૂક્યા છે. એ કે કઢાઈને મને પાછા અપાવો. અને પછી પોલીસે તો બંનેને હાથમાંથી કઢાયા. પેલા પતિ પત્ની વિચાર કરે ખરો દાદો મળ્યો માથાનો, કે કપટ કરવા ગયા પણ ચપટ થઈ ગયું. આગલું સ્ટેશન આવ્યું, દાદા ઉતરતા ઉતરતા કહે છે કે ભગવાન આવીને આવી તમારી ઉમ્મીદો બધી પૂરી કરતા રહે, આવા નવા દાદા તમને મળતા રહે. પરંતુ સહેજ કપટ કરવા ગયા. આપણે એમ માનીએ કે કોઈકને છેતરી નાખીએ, પણ આ લોકમાં થોડાક સમય સુધી કોઈકને છેતરી શકાય, કાયમ સુધી કોઈને છેતરી શકાતા નથી. સતીએ પ્રયત્ન કર્યો, શિવ આગળ કપટ કર્યું, પોતાના ધણી આગળ કપટ, પોતાના ભગવાન આગળ કપટ, ભગવાન આગળ કપટ કર્યું. અને શિવજી પોતે જાણી ગયા, શિવજી વિચારની અંદર પહોંચી ગયા, હશે ભગવાનની ઈચ્છા,
કપટ કર્યું છતાં પણ શિવ ઠપકો નથી આપતા, શિવ ગુસ્સો નથી કરતા. શિવજી એની પાસેથી પોતાનું મોઢું ફેરવી લે છે. શિવે વિચાર કર્યો કે એક તો સતીનો સીતાનો વેશ ધારણ કર્યો, માતા તુલ્ય, એટલે એની સાથે તો પત્નીનો વ્યવહાર હવે કરાય નહીં, અને આવું કપટ કર્યું એટલે પત્ની તરીકે હવે સ્વીકાર હું નહીં કરું. શિવ એ સતીની સાથે કૈલાસ પર પહોંચ્યા છે એ વખતે એમની સાથે બોલવાનું બંધ કરી દીધું. શિવજી પોતે ધ્યાનની અંદર ઊંડા ઉતરી ગયા છે. સતી મનોમન વિચાર કરે છે કે મેં રામની પરીક્ષા કરવા માટેનો અખતરો કર્યો, એક તો કપટ કર્યું એટલે આ પ્રકારેનું ફળ મને પ્રાપ્ત થયું છે. એ સમયે શિવ ધ્યાનની અંદર બેઠા છે અને ઘટના એ બને છે, બ્રહ્માએ દક્ષને પ્રજાપતિની પદવી આપી અને ત્યાર પછી એક યજ્ઞનું આયોજન થયું. એની અંદર બધા ઊભા થયા પણ શિવ અને બ્રહ્મા પોતે ઊભા ન થયા. એ સમયે દક્ષ પ્રજાપતિને માઠું લાગ્યું, એને ગુસ્સો આવ્યો, એ શિવનું અપમાન કરી બેસે છે. એ સમયે કેવી કેવી ઘટના બને છે. ત્યાર પછી એ દક્ષના યજ્ઞની અંદર પાર્વતી આ સતી જવા માટે રડ પકડે છે. પતિ પત્નીના સંબંધની અંદર કલેશ થાય છે અને જે કંઈ દુઃખ વ્યાપે છે. અને ત્યાર પછી રામાવતારના પ્રયોજન એની વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામી નારાયણ નારાયણ નારાયણ.